तो गुड मॉर्निंग गुड संभळायचे मॉर्निंग। हाँ सर, તો આપણે ગઈકાલે માંગ નિર્ણાયક પરિબળોની આપણે ચર્ચા કરતા હતા અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે માંગને નક્કી કરતા જે પરિબળો છે તેમાં વસ્તુની કિંમત, પછી આપણે એમ કહીએ કે ગ્રાહકોની આવક, અવેજી અને પૂરક વસ્તુઓના ભાવ, આ ઉપરાંત આપણે વિજ્ઞાપન ખર્ચ, ગ્રાહકની રૂચિ, પસંદગી, ટેવ, ફેશન, વસ્તી અને વસ્તીની વહેંચણી, ગ્રાહકની અપેક્ષાઓ, નિદર્શન, અસર, આ બધા પરિબળો વિશે આપણે ગઈકાલે થોડી ચર્ચા કરેલી હતી અને આપણે એના જે અન્ય જે પરિબળો છે તે વિશે આપણે ચર્ચા થોડી બાકી છે તે પૂરી કરી આપણે, કે ખાસ કરીને આપણે જોયું તે પ્રમાણે કે છેલ્લી જે આપણે બાબતની જે ચર્ચા કરેલી હતી એ હતી નિદર્શન અસર, કે માંગને નક્કી કરતી જે મહત્વની એક અસર છે તેને આપણે દેખાદેખીની અસર કહીએ, પ્રદર્શન અસર કહીએ, ક્યાં તો એને નિદર્શન અસર પણ કહીએ છે. કારણ કે આપણે જાણીએ છીએ ત્યારે કારણ કે કોઈ પણ વસ્તુ જ્યારે નવી હોય અને ખાસ કરીને ઘણી વખત આપણે જોયું તે પ્રમાણે કે પેઢી એ વસ્તુનું વેચાણ બજારમાં કરતી જ હોય, પણ જો આપણે એમ કહીએ કે એના એકદમ આધુનિક અત્યાધુનિક નવા મોડલ જો બજારમાં એ પેઢી દ્વારા મૂકવામાં આવતા હોય ત્યારે જ આપણે એમ કહીએ કે સમાજનો જે શ્રીમંત વર્ગ છે એની ખરીદી કરે છે. એમાં આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ એકદમ અત્યાધુનિક કોમ્પ્યુટર હોય, અત્યાધુનિક મશીન હોય, અત્યાધુનિક આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ હોય, ટેલિવિઝન હોય, કે એકદમ આપણે એમ કહીએ કે એકદમ એડવાન્સ કાર હોય, તો આ બધી વસ્તુઓ કેવી છે કે એનો સમાજનો એક જે ધનિક વર્ગ છે એ મોટે ભાગે એની ખરીદીની શરૂઆત એ કરતો હોય છે. આપણે એમ કહીએ કે આવી જે વ્યક્તિઓ જ્યારે નવી મોડલની કે અત્યાધુનિક વસ્તુ જ્યારે ખરીદતી હોય ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ ઘણી વખત એને એ વસ્તુની આવશ્યકતા પણ હોય અને ઘણી વખત આપણે જાણીએ છીએ કે સમાજમાં પોતાની પ્રતિષ્ઠા કે સામાજિક મોભો વધે એના માટે પણ એ વસ્તુની ખરીદી થતી હોય છે. પણ એનું જોઈને જ્યારે આપણે એમ કહીએ કે અન્ય જે વ્યક્તિઓ છે એ પ્રદર્શન કે દેખાડો કરવા માટે જ્યારે આપણે એમ કહીએ કે ખરીદી કરતા હોય, એટલે આપણે એમ કહીને કે ભાઈ અન્યની અન્ય ગ્રાહક એ વસ્તુની ખરીદી કરે છે એટલે આપણે એમ કહીએ કે ઈર્ષાભાવથી, અદેખાઈથી, હરીફાઈથી, વટ ખાતર, સામાજિક લઘુતા ગ્રંથિને લીધે આપણે એમ કહીએ સામાજિક મોભો વધારવા માટે, પછી સગા સંબંધી પડોશીઓ એ લોકોને આપણે એમ કહીએ કે
કંઈક હું છું કે હું આ ખરીદી શકું છું એવું જ્યારે બતાવવા માટેની જે ખરીદી થતી હોય છે, તો આ ખરીદીને આપણે પ્રદર્શન અસરથી થતી ખરીદી કહીએ છીએ. અને મોટે ભાગે આ અસર માંગને હકારાત્મક રીતે અસર કરતી હોય છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. પણ ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણી વખત એવું પણ બને છે કે ભાઈ જ્યારે આવી વસ્તુઓ જે છે એ એક વખત સમાજનો આ શ્રમિક વર્ગ ખરીદતો હોય અને એનું જોઈને જ્યારે અન્ય વર્ગના લોકો પણ એ વસ્તુઓ ખરીદતા થાય ત્યારે આપણે એમ કહીએ કે વસ્તુ સમાજમાં આમ કોમન થઈ જાય તે સમયે, સામાન્ય થઈ જાય તે સમયે, જે ધનાઢ્ય વર્ગ છે, જે શ્રમિક વર્ગ છે, એ વસ્તુની માંગ હવે પહેલા જે કરતો હતો જ્યારે નવું મોડલ મુકાયું ત્યારે, હવે એ કરતો હોતો નથી. તો આને આપણે એમ કહીએ છીએ સ્નોબ ઇફેક્ટ, એને આપણે સ્નોબ અસર કહીએ ગુજરાતીમાં. ભાઈ એ માંગને નકારાત્મક રીતે અસર કરતું એ પરિબળ છે. કે ત્યાર પછી આપણે એમ કહીએ કે આટલી ગઈકાલે આપણે થોડી ચર્ચા કરી હતી, પછી જે આપણો માંગને અસર કરતું જે એક પરિબળ છે અગત્યનું, એ છે આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચ, જેને આપણે જાહેરાત ખર્ચ પણ કહીએ છીએ, અથવા તો એને આપણે વેચાણ ખર્ચ પણ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને આપણે ખાસ કરીને એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ આપણે ખાસ કહીએ છીએ એને. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ વેચાણ ખર્ચ અથવા તો જેને આપણે કહીએ છીએ કે ભાઈ જાહેરાત ખર્ચ, કે જાહેરાત ખર્ચ કરવા પાછળનો પેઢીનો ઉદ્દેશ શું હોય છે? તો કે ભાઈ ખાસ કરીને આપણે એમ કહીએ કે જાહેરાત ખર્ચ જ્યારે પેઢી કરે છે ત્યારે એનું મુખ્ય ને મુખ્ય જે મેઇન જે પર્પસ છે કે ભાઈ પોતે જે વસ્તુ વેચે છે એની માંગમાં વધારો કરવો, એના વેચાણમાં વધારો કરવો, પેઢીનો જે આપણે એમ કહીએ કે બજાર હિસ્સો છે તેમાં વધારો કરવો. એ જ રીતે આપણે એમ કહીએ કે નફાકારકતા વધારવી. આપણે કહીએ કે જાહેરાત ખર્ચ જ્યારે પેઢી કરે છે, વેચાણ ખર્ચ જ્યારે કરે છે ત્યારે પેઢીના ઘણા બધા ઉદ્દેશો જે હોય છે એને ધ્યાનમાં રાખીને પેઢી એ જાહેરાત ખર્ચ કરતી હોય છે, વેચાણ ખર્ચ કરતી હોય છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આજે જ્યારે ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર હોય, અપૂર્ણ હરીફાઈ વાળું બજાર હોય, તો મોટે ભાગે જે પેઢીઓ છે, કંપનીઓ છે, એ મોટે ભાગે કિંમત માં બહુ ફેરફારની નીતિને અપનાવે નહીં. જ્યારે આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચ એકદમ વધી ગયો હોય ને તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે કિંમતમાં ફેરફાર કરવો પડે એવું હોય, તો મોટે ભાગે પેઢી કિંમતમાં ફેરફાર કરે. અન્યથા આપણે એમ કહીએ કે પેઢી પોતાનું વેચાણ વધારવા, પોતાનો નફો વધારવા એ કિંમતને ઓછી અસર કરે, સ્પર્શ કરે, પણ ખાસ કરીને જે જાહેરાત છે, જાહેરાતનો ઉપયોગ, જાહેરાત ખર્ચનો ઉપયોગ પેઢીઓ કરતી આપણને જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે ઘણી જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે કે જેના જેની વસ્તુ આપણે એમ કહીએ કે વૈશ્વિક માર્કેટમાં વેચાતી હોય, વિશ્વના બજારમાં વેચાતી હોય, તો આવી કંપનીઓના તમે જુઓ તો જાહેરાત ખર્ચ કે વેચાણ ખર્ચના જે બજેટ છે તે આખા આપણા ભારતના કોઈ રાજ્યનું બજેટ હોય એટલા બધા મોટા બજેટ હોય. દાખલા તરીકે ઠંડા પીણાની જે પેપ્સી છે કે કોકો કોલા છે,
એ લોકોનું આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચનું બજેટ બહુ મોટું હોય, તમામ દેશોમાં એનું વેચાણ થતું હોય. એટલે આપણે એમ કહીએ કે એ જાહેરાતને લીધે આપણે જોઈ શકીએ છીએ કે ઠંડા પીણાનું વેચાણ પણ વાસ્તવિક જગતમાં પણ આપણને વધારે જોવા મળે છે. બાકી આપણે એમ કહીએ કે એ આપણા જીવન માટે આવશ્યક વસ્તુ નથી, પણ એની જો માંગ આપણે કરતા હોય તો એની પાછળનું જો આપણે એમ કહીએ કે મુખ્ય જે પરિબળ છે એ વેચાણ ખર્ચ છે, જાહેરાત ખર્ચ છે, વિજ્ઞાપન ખર્ચ છે. તો આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચની વ્યાખ્યા જો આપણે કરવી હોય તો એ રીતે કરી શકીએ કે પેઢી પોતાની વસ્તુની જે માંગ રેખા છે, બરાબર, એ માંગ રેખાને આપણે એમ કહીએ કે બદલવા માટે, બરાબર, વસ્તુની જે માંગ રેખા છે એનું સ્થાન બદલવા માટે, એ માંગ રેખાનો ઢાળ બદલવા માટે કરવામાં આવતો, એ હેતુથી કરવામાં આવતો ખર્ચ, બરાબર. અમેરિકાના અર્થશાસ્ત્રી ચેમ્બરલિન જે કહે છે તે પ્રમાણે કે વિજ્ઞાપન ખર્ચ, જાહેરાત ખર્ચ એટલે વસ્તુની માંગ રેખાના ઢાળ, એનો સ્લોપ બદલવાનો છે. તથા આપણે એમ કહીએ કે માંગ રેખાનું સ્થાનમાં ફેરફાર કરવાના હેતુથી કરવામાં આવતું જે ખર્ચ છે તેને આપણે વિજ્ઞાપન ખર્ચ કહીએ છીએ અને આપણે જાહેરાત ખર્ચ કહીએ છીએ. બીજું પણ આપણે કહી શકીએ કે વિજ્ઞાપન ખર્ચ એટલે હરીફ પેઢીઓને બદલે, કે ભાઈ પોતે જે ધંધા કે ઉદ્યોગમાં છે એમાં ઘણી બધી કોમ્પિટિટર પેઢીઓ હોય, એ હરીફ પેઢીઓને બદલે પોતાની વસ્તુ ખરીદવા માટે ગ્રાહકોને લલચાવવાના હેતુથી પેઢી દ્વારા જે કંઈ પણ ખર્ચ કરવામાં આવતું હોય તો તેને આપણે વિજ્ઞાપન ખર્ચ કહીએ છીએ, બરાબર. એને આપણે શું કહીએ છીએ? જાહેરાત ખર્ચ કહીએ છીએ. કે ભાઈ ખાસ કરીને આપણે એમ કહીએ કે વેચાણ ખર્ચ જે કરવામાં આવે છે તે અલગ અલગ રીતે કરવામાં આવે છે. હવે દરેક પેઢી આપણે એમ કહીએ કે કંઈક ને કંઈક નવી તરકીબ અપનાવતી હોય આના માટે, કે ઘણી પેઢીઓ આપણે જોઈએ છીએ કે જાહેરાતો મૂકે અલગ અલગ માધ્યમોમાં, ટીવીમાં જાહેરાત આવતી હોય, પછી આપણે કહીએ કે આપણા ઘરે જે ન્યૂઝપેપર આવતા હોય તો એમાં પેમ્પલેટના સ્વરૂપમાં આવતી હોય, જાહેર જે જગ્યાઓ છે, બજાર છે કે પછી ડેપો છે કે હોસ્પિટલ છે એની આગળ મોટા મોટા બોર્ડ લગાવીને, બેનર્સ લગાવીને આપણે એમ કહીએ કે જાહેરાત કરવામાં આવતી હોય. આપણે અલગ અલગ જે સોશિયલ મીડિયા છે, આપણે એમ કહીએ કે સામાજિક જે મીડિયા છે, દાખલા તરીકે ફેસબુક છે કે પછી યુટ્યુબ છે કે આવા જે કંઈ પણ ચેનલો છે, એમાં પણ આપણે જોઈએ છીએ કે સતત આપણે જાહેરાત જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે પેઢી વિજ્ઞાપન ખર્ચ અન્વયે શું કરે છે? તો કે અલગ અલગ માધ્યમોમાં એ જાહેરાત આપે છે. ટીવી છે, સિનેમા ગૃહો છે, ઇન્ટરનેટ છે, રેડિયો છે, એફએમ માં પણ આપણે જોઈએ છીએ કે આપણને ઘણી બધી જાહેરાતો જોવા મળે, ન્યૂઝપેપરમાં આપે. એ જ રીતે આપણે એમ કહીએ કે વેચાણ ખર્ચ કે વિજ્ઞાપન ખર્ચ અન્વયે પેઢીઓ સેલ્સમેનોને રોકે કે ભાઈ ઘરે ઘરે એ ફરે અને એ જે કંઈ પણ પેઢીની નવી વસ્તુ છે અથવા તો જૂની વસ્તુ છે એ વસ્તુનો પ્રચાર કરે, સેલ્સમેનોને મોકલે ઘરે ઘરે, અથવા તો આપણે એમ કહીએ કે જેટલા પણ વેચનારાઓ હોય એ વેચનારાઓનો કોન્ટેક્ટ સેલ્સમેનો કરતા હોય છે. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જાહેરાત કરવા માટે મફત આપણે એમ કહીએ કે ભેટો આપે, કૂપનો આપે, નમૂનાઓ આપે, એકની પર એક ફ્રી આપે. પછી આપણે એમ કહીએ કે જાહેરાત ખર્ચ કરવા માટે શું કરે છે? આપણે ઘણી પેઢીઓ જોઈએ છે કે ભાઈ જે પ્રોડક્ટ છે એને બહુ વ્યવસ્થિત શોકેસમાં ગોઠવવામાં આવે. તો પણ આપણે દુકાન છે કે મોટો મોલ છે કે કોઈ સ્ટોર છે એમાં એની જબરજસ્ત આકર્ષક એકદમ ગોઠવણી કરવામાં આવે.
ઘણી વખત આપણે જોઈએ છીએ બજારમાં કે ભાઈ એને કોઈ ટ્રેક્ટર કે ટ્રોલી કે કોઈ ટ્રક કે કોઈક એવું વાહન હોય એમાં એને બરાબર સજાવવા ધજાવવા દેવામાં આવે છે. એટલે આ રીતે પણ આપણે એમ કહીએ કે ટૂંકમાં આવા બધા આપણે એમ કહીએ કે વૈકલ્પિક ઉપયોગો નો ઉપયોગ કરી અને પેઢી વિજ્ઞાપન ખર્ચ એ કરે છે. તો એકચ્યુઅલી આપણે એમ કહીએ કે આ વિજ્ઞાપન ખર્ચ પેઢી કરે છે, કંપનીઓ કરે છે, તો એનો ખાસ કરીને આપણે એમ કહીએ કે વસ્તુની માંગ એ ઘણા બધા પ્રકારે વધારવાની કોશિશ કરતી હોય. દાખલા તરીકે એનો વિજ્ઞાપન ખર્ચ કરવાનો હેતુ આપણે એમ કહીએ કે આપણને અલગ અલગ જોવા મળે, બરાબર. એનો વિજ્ઞાપન ખર્ચનો હેતુ કેવો મળે આપણને? અલગ અલગ જોવા મળે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે જે ભવિષ્યના ગ્રાહકો છે, જો વિજ્ઞાપન ખર્ચ કરવાનો પેઢીનો હેતુ શું છે કે અત્યારના ગ્રાહકો એક્ઝિસ્ટિંગ વર્તમાન પ્રેઝન્ટ જે ગ્રાહકો છે તે તો છે જ, પણ જે ભવિષ્યના જે ગ્રાહકો છે એને આપણે એમ કહીએ કે એક તો વસ્તુની અવેલેબિલિટી, ઉપલબ્ધતા કે ભાઈ આ વસ્તુ આ પેઢી બનાવે છે, પછી આપણે એમ કહીએ કે એ વસ્તુની જે ગુણવત્તા છે, એની જે ક્વોલિટી છે, એ ગુણવત્તાની માહિતી પૂરી પાડે છે. એની જે ક્વોલિટી છે, એ ગુણવત્તાની માહિતી, એ વસ્તુના જે સ્પેસિફિકેશન છે, એ વસ્તુની જે વિશિષ્ટતાઓ છે, એ વિશિષ્ટતાઓ ગ્રાહકોને સમજાવીને આ વસ્તુ છે આટલા આટલા પ્લસ પોઈન્ટ છે, એટલે આટલા ગુણ છે એમાં. તો વિજ્ઞાપન ખર્ચ કરવાનો એક હેતુ જેને આપણે કહીએ છીએ તે આ છે કે ભાઈ એક તો પ્રોપર ખાસ કરીને આપણે એમ કહીએ કે ગ્રાહક જે વર્તમાન છે અને ભવિષ્યનો ગ્રાહક છે, એક તો એને માહિતગાર કરવાનો છે. અને એ વસ્તુના જે આપણે એમ કહીએ કે દરેક પેઢીની વસ્તુ આપણે એમ કહીએ કે જાહેરાત પાછળનો એનો ઉદ્દેશ તો ખરાબ નથી હોતો કે ભાઈ વેચવું જ છે. ઘણા આપણે જાણીએ છીએ કે ઘણી પેઢીઓની જાહેરાત એવી હોય છે કે આપણે એ વસ્તુ વિશે બરાબર જાણતા નહીં હોય તો આપણને એનાથી માહિતી પૂરેપૂરી માહિતી મળે છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે કોઈક મોબાઈલ કંપની વાળા જ્યારે મોટી મોટી કંપનીઓ તમે જોઈ શકો છો કે મોબાઈલની જ્યારે જાહેરાત આપે છે ત્યારે બધાને સ્પેસિફિકેશન આપે છે કે આ મોબાઈલની ખાસિયત આટલી છે, આની બેટરી આટલી છે, પછી આપણે કહીએ કે આની રેમ આટલી છે, આનો રોમ આટલી છે, આની એક્સપાન્ડેબલ મેમરી આટલી છે, અને આપણે એમ કહીએ કે આને ફીચર્સ આવા છે. આપણે જોઈએ ને કે ભાઈ આપણને શું કરે છે, વસ્તુથી આપણને વાકેફ કરે છે. એમાં એ વસ્તુની કઈ કઈ ગુણવત્તા છે, એની ક્વોલિટી છે, અન્ય પેઢીમાં નથી અમારી પેઢીમાં છે, આવું બતાવે. એકચ્યુઅલી શું બતાવે છે આવું વિજ્ઞાપન ખર્ચ કરીને? તો કે ભાઈ એક તો એની આ વસ્તુ છે, એની કિંમત આ છે, એની ગુણવત્તા આ છે, એના ફાયદા આટલા છે, આ બે તમે ખરીદી કરો, તો આ પ્રકારની તમામ ઇન્ફોર્મેશન એ પેઢી જાહેરાત ખર્ચ દ્વારા આપવાની કોશિશ. પછી બીજું આપણે એમ કહીએ કે એનું અગત્યનો જે હેતુ છે તે કે એના જે હરીફો છે એના હરીફો કરતા પોતાની વસ્તુ ચડિયાતી છે એવું બતાવવા માટે. જાણીએ છીએ આપણે અત્યારે અપૂર્ણ હરીફાઈ વાળું બજાર છે, ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર છે. આપણે એમ કહીએ કે જાહેરાત ખર્ચોનું યુદ્ધ ચાલતું હોય એમાં આપણે એમ કહીએ કે જે કંપનીઓ છે તે હંમેશા એવું બતાવે કે ભાઈ અમારી વસ્તુ છે તે અન્ય પેઢીઓ કરતા સુપીરિયર છે, ચડિયાતી છે, શ્રેષ્ઠ છે, એવું એ પ્રૂફ કરે છે, લોકોના મગજમાં એ ઠસાવે છે વિજ્ઞાપન ખર્ચ દ્વારા. પછી આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચ કરવાનો જે હેતુ છે, તો કે ભાઈ ગ્રાહકોની જે પસંદગી છે, ગ્રાહકોની જે પરંપરાગત ટેવ છે, ગ્રાહકોની જે અભિરુચિ છે, એને
એક બદલવાની કોશિશ કરે છે, વિજ્ઞાપન ખર્ચ કરીને શું કરે છે, લોકોને પોતાની જે પ્રોડક્ટ છે, પોતાની જે પેદાશ છે એનાથી એને ટેવાવા માટે આપણે એમ કહીએ કે જાહેરાત ખર્ચ કરે છે. તો આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચ જે છે, પેઢી દ્વારા જે વિજ્ઞાપન ખર્ચ કરવામાં આવે છે, તો આપણે જાણીએ છીએ કે અન્ય જે આપણે એમ કહીએ કે માંગને અસર કરતા જે પરિબળો આપણે જોઈ ગયા કે કિંમત છે, વસ્તુની ગુણવત્તા છે, સંબંધિત વસ્તુઓની કિંમત છે, આ બધા જ્યારે પરિબળો આપણે એમ કહીએ કે જ્યારે સ્થિર હોય ત્યારે આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચ અને માંગ વચ્ચે આપણને સીધો સંબંધ જોવા મળે છે. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહીએ તો અહીંયા આપણને કેવું જોવા મળે છે કે ભાઈ જાહેરાત ખર્ચ અને માંગ વચ્ચે આપણને પ્રત્યક્ષ સંબંધ જોવા મળે છે. કે જાહેરાત ખર્ચ વધારવામાં આવે તો ખાસ કરીને આપણે એમ કહીએ કે વસ્તુ કે સેવાની માંગમાં વધારો આપણને થતો જોવા મળે છે. વિજ્ઞાપન ખર્ચ અને જે માંગ વચ્ચેનો સંબંધ છે તે આપણે એમ કહી શકીએ કે અન્ય પરિબળો માંગને અન્ય પરિબળો અસર કરતા અન્ય પરિબળો જે છે તે જ્યારે સ્ટેટિક હોય, તે જ્યારે સ્થિર હોય, સ્થાયી હોય, ત્યારે આપણે એમ કહી શકીએ કે વિજ્ઞાપન ખર્ચ અને વસ્તુની માંગ આ બે વચ્ચે આપણે એમ કહીએ કે આપણને સીધો સંબંધ જોવા મળે. સીધો સંબંધનો મતલબ એવો થાય કે વિજ્ઞાપન ખર્ચ વધે તો આપણે એમ કહી શકીએ કે વસ્તુ કે સેવાની માંગ વધે છે. પણ ઘણી વખત આપણે એવું પણ જોઈએ છે કે ભાઈ વિજ્ઞાપન ખર્ચ શૂન્ય હોય તો પણ કેટલુંક વેચાણ તો પેઢીનું થાય છે, થાય છે ને થાય. એટલે આપણે એમ કહીએ કે જો વિજ્ઞાપન ખર્ચને દર્શાવતી જો રેખા આપણે બતાવવી હોય તો ચોક્કસ રીતે આપણે એમ કહી શકીએ કે એ માંગ રેખા આપણે સામાન્ય રીતે ઉદ્ગમ બિંદુએથી ન શરૂ થતા સહેજ ઉપરના બિંદુએથી શરૂ થાય એમ આપણે કહી શકીએ. દાખલા તરીકે આપણે જો એને દોરવી હોય તો એ રીતે દોરી શકીએ કે ભાઈ ધારો કે દોરી નથી પણ આપણે દોરવી હોય તો આ રીતે દોરાવી શકીએ આપણે કોઈ પણ હિસાબે. ધારો કે આ રીતે તમે એને બતાવી શકો છો કે એની જે માંગ રેખા છે વિજ્ઞાપન ખર્ચની તે આપણને આ રીતે જોવા મળે. એનો મતલબ શું થાય કે આટલે આ ઉદ્ગમ બિંદુ છે, ખર્ચ આપણે કહીએ કે શૂન્ય છે, ખર્ચ નથી, છતાં પણ વેચાણ એ આટલે સુધી આપણને થતું જોવા મળે છે. પછી જેમ જેમ આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચ વધારવામાં આવે તેમ તેમ આપણે એમ કહીએ કે પેઢીની માંગ રેખા છે તે આપણને ઉપર તરફ જતી જોવા મળે છે. એટલે એનો મતલબ આ થાય કે અહીંયા આપણે એક્સ અક્ષ પર જો વિજ્ઞાપન ખર્ચ લઈએ અને વાય અક્ષ પર જો આપણે વસ્તુની માંગ લઈએ તો આપણને જેમ વિજ્ઞાપન ખર્ચ વધે તેમ તેમ આપણે એમ કહીએ કે માંગ આપણને ઉત્તર ઉત્તર વધતી જતી જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચના પરિપ્રેક્ષ્યમાં જો માંગ રેખા આપણે દોરવી હોય તો આ રીતે આપણે દોરી શકીએ છીએ. ઓકે, હવે બીજું આપણે એમ કહીએ કે સામાન્ય રીતે જનરલી આપણને જે જોવા મળે છે તે એવું જોવા મળે છે કે ખાસ કરીને
વિજ્ઞાપન ખર્ચ જ્યારે શરૂઆતમાં કરવામાં આવે ને ત્યારે શું થાય છે કે જેટલી ઝડપથી આપણે વિજ્ઞાપન ખર્ચ કરવામાં આવે છે પેઢીઓ દ્વારા, તો આપણે એમ કહીએ કે એટલી ઝડપથી વસ્તુની માંગ વધે છે એના કરતા વધારે ઝડપથી. આમ તો જોઈએ તો એ વિજ્ઞાપન ખર્ચ જેટલી ઝડપથી પહેલા સારા સ્ટાર્ટિંગમાં આરંભમાં વધારવામાં આવે તો એના કરતા પણ વધારે ઝડપથી વસ્તુની માંગ વધે. પણ અમુક બિંદુ આવી જાય એટલે શું થાય, એને આપણે સેચ્યુરેશન પોઈન્ટ કહીએ, કે પછી આપણે એમ કહીએ કે અમુક બિંદુ પછી જે માંગમાં વધારો છે તે ક્રમશઃ ધીરે 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 ગ્રેજ્યુઅલી ઘટતો જાય. એટલે આપણે એમ કહી શકીએ કે વિજ્ઞાપન ખર્ચ અને માંગ વચ્ચેનો સંબંધ આપણે એમ કહીએ ને કે પહેલા વધતી પેદાશનો નિયમ લાગે, પછી ઘટતા વળતરનો નિયમ લાગે, ઘટતી પેદાશનો નિયમ લાગે, કે અમુક બિંદુ સુધી વિજ્ઞાપન ખર્ચ અને માંગ વચ્ચે આપણને સતત સીધો સંબંધ જોવા મળે. વધે વિજ્ઞાપન ખર્ચ એમ તેમ માંગ વધે, પછી અમુક બિંદુ એવું જાય કે વિજ્ઞાપન ખર્ચ જે પ્રમાણમાં વધે એના કરતા ઓછા દરે આપણને માંગમાં વધારો થતો જોવા મળે. સંચાલકે જાણવું પડે. આપણે એમ કહીએ ને કે સંચાલક, અહીંયા આપણે સંચાલકીય અર્થશાસ્ત્ર ભણીએ છીએ એટલે એ કોન્ટેક્સ્ટ થી આપણે વિચારવાનું છે કે સંચાલકોએ આની પણ જાણકારી રાખવાની છે કે ભાઈ જાહેરાત ખર્ચ સતત, આપણે એમ કહીએ કે એક જ પ્રકારની જાહેરાત એક જ માધ્યમમાં જો જાહેરાત કરવામાં આવે તો નવી નવી જાહેરાત હોય તો તેની ઇફેક્ટ માંગ પર પડે, પણ અમુક બિંદુ પછી આપણે એમ કહીએ કે લોકો કંટાળી જાય કે ભાઈ હવે આ બહુ જાહેરાત આવી. એટલે સંચાલકે શું કરવું પડે, નિર્ણયકારની પ્રક્રિયામાં એમાં ફેર કરવો પડે કે ભાઈ એક તો વિજ્ઞાપન ખર્ચમાં જે કંઈ પણ પદ્ધતિ અપનાવેલી તે બદલવી પડે, એનું માધ્યમ બદલવું પડે, જે કંઈ પણ આઇકોન હોય, જે આપણે એમ કહીએ કે હીરો હિરોઈન હોય કે ક્રિકેટર હોય કે પ્લેયર્સ હોય, બરાબર, તો આપણે એમ કહીએ કે એમાં બદલાવ લાવવો પડે. અત્યારે તમને લેટેસ્ટ આપણે ખબર હોય તો નાઇકીના બૂટની જાહેરાત આવે છે, બરાબર, તો તમે જોઉં શકો છો કે આપણી ડાંગની છોકરી છે, નાઇકી એટલે ઇન્ટરનેશનલ અમેરિકન કંપની છે પણ આપણે ડાંગની છોકરી છે જે એથ્લેટ્સ ઇન્ટરનેશનલ કક્ષાએ હમણાં ગોલ્ડ મેડલ લાવી, તો એ છોકરીને એને બતાવેલી છે એડવર્ટાઇઝમાં. વિચાર કંપની જે જાહેરાત ખર્ચ કરે કેમ, તો કે ભાઈ લોકો આપણે એમ કહીએ કે લાંબા સમયથી એક જ પ્રકારની આપણે ખાસ કરીને જાહેરાત જોતા હોય તો લોકો પછી કંટાળી જાય, એટલે એમાં મોડલ બદલવું પડે. એના આપણે એમ કહીએ કે ખાસ કરીને જો સ્પોર્ટ્સની વસ્તુ હોય તો સ્પોર્ટ્સ ઇવેન્ટ બદલવી પડે. મતલબ પેઢીએ સંચાલકે, અહીંયા મૂળ મુદ્દો એ છે કે સંચાલકે સતત એમાં થોડા થોડા ટાઈમે જો જાહેરાત ખર્ચની અસર જો ઊંડી પાડવી હોય તો એણે સતત બદલતા રહેવું પડે. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચ અને જે માંગ છે એ બે વચ્ચેનો જે સહસંબંધ છે, કોરિલેશન છે બે વચ્ચેનો, એ આપણે એમ કહીએ કે ત્યારે આપણે સાબિત કરી શકીએ કે જ્યારે કેટલીક ધારણાઓ કે અનુમાનો આપણે કરતા હોઈએ ત્યારે. જો ધારણા કે અનુમાનો જો સાબિત થાય તો આપણે એમ કહી શકીએ કે વિજ્ઞાપન ખર્ચ અને માંગ વચ્ચે, વસ્તુ કે સેવાની માંગ વચ્ચે આપણને આ રીતે ચોક્કસ પ્રકારનો સંબંધ આપણે તારવી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. કે પહેલી જે ધારણા છે તે કે વિજ્ઞાપનની જુદી જુદી પદ્ધતિઓ પરત્વે ગ્રાહકો ઠીક ઠીક પ્રમાણમાં સંવેદનશીલ હોય છે અને સાનુકૂળ પ્રતિભાવ આપે છે. એટલે અહીંયા આપણે જ્યારે પણ જાહેરાત ખર્ચ પેઢી દ્વારા વધારવામાં આવતો હોય અને એની માંગ પર જે અસર થાય છે, પોઝિટિવ અસર, હકારાત્મક અસર, એ ત્યારે જ આપણે સમજાવી શકીએ કે અહીંયા આપણે એવું અનુમાન કરીએ કે ભાઈ વિજ્ઞાપનની જે અલગ અલગ પદ્ધતિઓ છે એ અલગ અલગ પદ્ધતિઓનો જ્યારે સંચાલક ઉપયોગ કરે છે ત્યારે પદ્ધતિઓ પરત્વે ગ્રાહકો કેવા છે, સેન્સિટિવ છે, સંવેદનશીલ છે અને યોગ્ય પ્રતિભાવ આપે છે. યોગ્ય પ્રતિભાવ આપે છે એટલે આપણે એમ કહીએ કે ખરીદીના સ્વરૂપમાં આપણે એમ કહીએ કે પ્રતિભાવ આપે છે. ઓકે, બીજું આપણે એમ કહીએ છીએ કે અહીંયા બીજી પણ એક આપણે અનુમાન કરીએ છીએ કે જ્યારે કોઈ પણ પેઢીએ વિજ્ઞાપન ખર્ચમાં વધારો કર્યો હોય ત્યારે એની હરીફ પેઢીએ પણ સેમ પગલું લીધું હોતું નથી એવું આપણે અહીંયા માની લેવું પડે.
અહીંયા આપણે કેવું માનવું પડે, વિજ્ઞાપન ખર્ચ અને માંગ વચ્ચેના સંબંધને તારવતી વખતે, કે જ્યારે પેઢી દ્વારા વિજ્ઞાપન ખર્ચ કરવામાં આવે છે ત્યારે એની પ્રતિસ્પર્ધી જે પેઢી છે, એની કોમ્પિટિટર પેઢી છે, એ આની સામે એવો કોઈ પ્રત્યાઘાતી પગલું અથવા તો વળતું પગલું સામે લેતી નથી. પણ વાસ્તવમાં એવું નથી હોતું. વાસ્તવમાં આપણે જોઈએ છીએ, વાસ્તવિક જગતમાં આ ધારણા આપણને રિયલ જગતમાં ખોટી લાગે, કે આપણે શેમ્પુની ને સાબુની જાહેરાતો જોઈએ છે તો કે ભાઈ કે કોઈ એક હિરોઈન કોઈ એક કંપની લાવી હોય તો કઈ બીજી હિરોઈન પાછી કઈ બીજો બીજી કંપની લાવેલી હોય તો સતત આપણે એમ કહીએ કે વળતો જવાબ આપણને રિયલ જગતમાં જોવા મળે છે. પણ અહીંયા આપણે એવું ધારણા કરી લઈએ છીએ કે સામે કોઈ પેઢી એ ટાઈપની સામે જાહેરાત ખર્ચ નથી કરતી. ઓકે, બીજું અહીંયા એક અગત્યની ધારણા છે કે વિજ્ઞાપન ખર્ચ જે કરવામાં આવે છે એને લીધે પેઢીના જે કુલ ખર્ચમાં વધારો થાય છે અને એને પરિણામ સ્વરૂપ જ્યારે સરેરાશ ખર્ચમાં જે વધારો થાય છે એ સરેરાશ ખર્ચ વિજ્ઞાપનને લીધે આપણે એમ કહીએ કે સરેરાશ ખર્ચમાં કિંમતમાં વધારો પેઢી કરતી નથી. એટલે કે મીન્સ કે કિંમતમાં એ વિજ્ઞાપન ખર્ચને લીધે જે સરેરાશ ખર્ચમાં વૃદ્ધિ થયેલી છે એને લીધે કિંમત વધારતી નહીં પેઢી. ઓકે, ચોથી ધારણા છે તે પ્રમાણે કે માંગને અસર કરતા જે બીજા પરિબળો છે, કે ભાઈ આવક છે કે રુચિ છે કે પસંદગી છે કે ફેશન છે, અવેજી અને પૂરક વસ્તુઓના ભાવો છે, આ જે છે બધી બીજા અન્ય પરિબળો કેવા છે, વિપરીત દિશામાં કામ કરતા નથી. બરાબર છે કે દાખલા તરીકે પેઢીએ વિજ્ઞાપન ખર્ચ કર્યો, જાહેરાત ખર્ચ કરી, પણ લોકોની પસંદગી બદલાઈ જાય તો, લોકો હવે આપણે એમ કહીએ કે એની ફેશન બદલી નાખે તો અહીંયા આપણે એવું માની લઈએ છીએ કે ભાઈ એ જે છે તે યથાવત રહે છે, સ્થિર રહે છે, એ ઉલટી દિશામાં ગતિ કરતા નથી. પેઢી જ્યારે જાહેરાત ખર્ચ કરે છે ત્યારે ગ્રાહકોની જે આવક છે એનું પ્રમાણ પણ યથાવત રહે છે, એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે અન્ય જે પરિબળો છે તે સ્થિર રહે છે, એમાં કોઈ બદલાવ આવતો નથી. ઓકે, ત્યાર પછી આવે છે માંગનું આગળનું નિર્ણાયક પરિબળ, માંગને નક્કી કરતું બીજું પરિબળ છે ગ્રાહકો માટે ધિરાણની સવલતો. બરાબર, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણને વાસ્તવિક જગતમાં ઘણા બધા લોકો એવા જોવા મળે કે એની આવક હોય 10,000 રૂપિયા પણ એ 50,000 નો મોબાઈલ વાપરતો હોય. બરાબર, આપણે રિયલ જગતમાં એવા જોઈએ છે માણસો કે એની આવક દર મહિને ખાલી 10,000 રૂપિયા હોય પણ એ 50,000 નો મોબાઈલ 1.5 લાખનું બાઇક એ ફેરવતો હોય. કેમ એ કેમ માંગ કરે છે આટલી મોંઘી વસ્તુની, કેમ માંગ કરે છે? આ તો આપણે ખાલી જસ્ટ ઉદાહરણ લઈએ છીએ કે ભાઈ એની આવક ભલે ઓછી છે પણ બજારમાં આપણે એમ કહીએ કે ધિરાણની જે સવલતો છે, ફેસિલિટી છે, ફાઇનાન્સની, લોન મેળવવાની, લોન આપતી ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે વ્યક્તિની આવક ભલે ઓછી હોય પણ જે મંથલી ઇન્સ્ટોલમેન્ટમાં ભરી શકે એટલી જો આવક હોય તો આપણે એમ કહીએ કે તરત જ એ વસ્તુ ખરીદવા માટે બેંકો હોય કે નાણાકીય સંસ્થાઓ હોય કે ફાઇનાન્સ કંપની હોય કે અન્ય લીઝિંગ કંપની હોય, કોઈ પણ હોય, આપણે એમ કહીએ કે ઘણા બધા એવા સોર્સિસ છે કે આજે આપણે એમ કહીએ કે ધિરાણની સવલતો છે, એ ધિરાણની સવલતોને લીધે આપણે એમ કહી શકીએ કે ગ્રાહકો આજે કોઈ પણ વસ્તુ ખરીદતા ખચકાતા નથી. આપણે જોઈએ છીએ કે ભાઈ મોટાભાગના કાર લેનારા હોય કે મોટાભાગના મકાન લેનારા હોય તે શું કરે છે તો કે ભાઈ ધિરાણ જ લેતા હોય લોકો બધા, કઈ કેશ કાઢીને આપણે એમ કહીએ કે વસ્તુની માંગ કરતા નથી. તો જોઈએ છે ને બજાજ ફાઇનાન્સ છે કે પછી મુથુટ ફાઇનાન્સ છે, બરાબર આપણે જોઈએ છીએ ઘણી બધી કંપનીઓ બજારમાં નીકળી અત્યારે,
ઇવન આપણે કહીએ કે રાષ્ટ્રીયકૃત બેન્કો હોય કે ખાનગી બેન્કો હોય, ઘણી બધી એચડીએફસી છે, આઈસીઆઈસીઆઈ છે, આઈડીબીઆઈ છે, આઈએફસીઆઈ છે, આવી નાણાકીય સંસ્થાઓ છે, એ પણ આપણે કહીએ કે ધિરાણ અત્યારના સંજોગોમાં બહુ, આપણે એમ કહીએ કે તમે એટલે આજથી, તમને હું કહું કે 25-30 વર્ષ પહેલા ભારતમાં એવી પરિસ્થિતિ હતી કે રાષ્ટ્રીયકૃત બેન્કો પણ કોઈને લોન આપવામાં બહુ ખચકાટ અનુભવતી હતી. લોન બહુ ઇઝીલી પહેલા નહીં મળતી હતી, ધિરાણ પહેલા મળતું નહીં હતું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અત્યારના સંજોગોમાં આપણે જોઈએ તો ઘણી બધી ધિરાણ આપતી સંસ્થાઓ આપણને અત્યારે જોવા મળે છે. એટલે પહેલાને કરતા અત્યારે આજથી 30 વર્ષ પહેલા જે મકાનની માંગ હતી, કારની માંગ હતી, સ્કૂટરની માંગ હતી, મોબાઈલની, આપણે એમ કહીએ કે અન્ય જે વસ્તુઓ છે, ઇલેક્ટ્રોનિક્સની, ટીવીની માંગ હતી, એના કરતા અત્યારે આપણને જબરજસ્ત વધેલી કેમ દેખાય છે? કારણ કે આ ધિરાણ આપતી જે સવલતો વાળી જે સંસ્થાઓ છે એમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ, એની સંખ્યા વધી, એટલે આપણે એમ કહી શકીએ કે જે ટકાઉ વપરાશી વસ્તુઓ છે એને ખરીદવા માટે ગ્રાહકો આગળ આવ્યા, ગ્રાહકોને ખરીદવાનું પ્રોત્સાહન મળ્યું. એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુ કે સેવાની માંગને નક્કી કરતું આ પણ એક બહુ મહત્વનું પરિબળ છે. આપણે એમ કહીએ ને કે વિદેશ, વિકસિત દેશો છે, વિકસિત દેશોમાં તો ધિરાણની આપણા ભારતમાં તો હજુ થોડી ઓછી છે કે આપણે ઘણા બધા દસ્તાવેજો આપવા પડે, ડોક્યુમેન્ટ્સ આપવા પડે. પણ તમે વિદેશોમાં તો આપણે એમ કહીએ કે એકદમ સરળીકરણ, તમારે $5 ની વસ્તુ લેવી હોય કે $5 લાખ ની વસ્તુ લેવી હોય તમે ધિરાણ પર મળે, તમારે લેપટોપ કે 1,000 રૂપિયાની વસ્તુ પણ ખરીદવી હોય તો તમને લોન આપતી સંસ્થાઓ ત્યાં આપણને વિકસિત દેશોમાં ઇઝીલી મળી રહે. તરત જ આજે તમે એપ્લાય કરો તો કલાકમાં તમારા ખાતામાં પૈસા પણ પડી જાય, એટલી ઝડપી સેવા છે. આપણે એમ કહી શકીએ કે માંગની જે, આપણે એમ કહીએ કે માંગનું માળખું છે તો આપણા દેશ કરતા ત્યાં બહુ ઇફેક્ટિવ પરિબળ વધારે છે, ત્યાં એટલું આ ધિરાણની સવલતો માંગને નક્કી કરતું. તો આપણે એમ કહીએ કે ધિરાણની સવલતો પણ એક અસર કરતું મહત્વનું પરિબળ છે. માંગની આપણે એમ કહીએ કે માંગ નિર્ણાયક પરિબળ, માંગ નિર્ધારક પરિબળ તરીકે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય આવકની વહેંચણી, બરાબર, અહીંયા આપણે બે શબ્દ મૂકી શકીએ બીજો પણ, કે કુલ રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય આવકની જે વહેંચણી છે તે. તો કે ભાઈ, કે આપણે સામાન્ય રીતે એમ કહીએ કે કુલ રાષ્ટ્રીય આવક વધારે હોય, બરાબર, સામાન્ય રીતે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવક જેટલી ઊંચી એટલી માથાદીઠ આવક પણ ઓછી, રાષ્ટ્રીય આવક જેટલી ઓછી તેટલી માથાદીઠ આવક ઓછી. માથાદીઠ આવક જો ઓછી હોય તો સ્વાભાવિક છે કે લોકોની ખર્ચવા પાત્ર આવક પણ ઓછી, માથાદીઠ આવક વધારે હોય તો લોકો ખર્ચવા પાત્ર આવક પણ લોકો પાસે વધારે. તો આપણે એમ કહીએ કે કુલ રાષ્ટ્રીય આવક તો વસ્તુ, ચીજ વસ્તુ અને સેવાઓની માંગને અસર કરે છે ને કરે જ છે. કે ભાઈ, આપણા કરતા અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, આ બધા દેશોની રાષ્ટ્રીય આવકનું પ્રમાણ ઘણું બધું ઊંચું છે તો સ્વાભાવિક છે કે એ બધા દેશોમાં વસ્તુ અને સેવાની માંગ વધારે છે, એની તુલનામાં આપણે અહીંયા થોડી ઓછી છે, આપણે એમ કહી શકીએ. ઓકે, તો એક તો કુલ રાષ્ટ્રીય આવક એ માંગને નક્કી કરતો મહત્વનું પરિબળ છે. પછી આવે છે રાષ્ટ્રીય આવકની જો વહેંચણી, હવે પાછું બીજું પરિબળ કયું છે? રાષ્ટ્રીય આવકની વહેંચણી. હવે રાષ્ટ્રીય આવકની વહેંચણી જો આપણે એમ કહીએ કે સમાન રીતે થયેલી હોય, પહેલા તો રાષ્ટ્રીય આવકની વહેંચણી સમાન રીતે થયેલી છે એનો મતલબ શું થાય? કે કોઈ પણ દેશમાં, એટલે કે દાખલા તરીકે કોઈ પણ દેશમાં, એટલે આપણે એમ કહીએ કે આપણે કોઈ પણ ભારતની વાત કરતા હોય કે દાખલા તરીકે રાષ્ટ્રીય આવકની વહેંચણી એક સમાન છે એનો મતલબ શું થાય? કે આર્થિક દ્રષ્ટિએ ભારતમાં કોઈ જાતના વર્ગ નથી. કે ભાઈ, અત્યારે આપણે શું કરીએ છીએ, આપણે અહીંયા અસમાન વહેંચણી છે. આપણે અહીંયા કહીએ ને કે ભાઈ અતિશય શ્રીમંત વર્ગ છે, પછી શ્રીમંત વર્ગ છે, પછી ઉચ્ચ મધ્યમ વર્ગ છે, મધ્યમ વર્ગ છે, પછી ગરીબ વર્ગ છે, અતિ ગરીબ વર્ગ. આપણે એમ કહીએ ને કે આપણે 5-6 કેટેગરી પાડીએ છીએ, તો એનો મતલબ શું થયો?
કે ભાઈ આપણા ભારત જેવા દેશમાં રાષ્ટ્રીય આવકની વહેંચણી અસમાન રીતે થયેલી છે. પણ ધારો કે આપણે એમ કહીએ કે ઘણા એવા દેશો પણ છે કે જ્યાં રાષ્ટ્રીય આવકની એક સમાન વહેંચણી છે. જ્યારે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકની સમાન વહેંચણી થયેલી હોય ત્યારે મોટા ભાગના દેશના જે લોકો છે એ લોકો જે વપરાશ જે સામાન્ય વસ્તુની વપરાશ કરતા હોય એ દરેક વસ્તુની આપણે એમ કહીએ કે માંગ આપણને વધતી જતી જોવા મળે છે. સામાન્ય વપરાશની વસ્તુઓ જે સમાજના મોટા ભાગના લોકો જે જે વસ્તુઓ વાપરતા હોય એની માંગ આપણને વધતી જતી જોવા મળે છે. ક્યારે? કે રાષ્ટ્રીય આવકની વહેંચણી જો સમાન હોય તો અહીંયા આપણે સંચાલકના કોન્સેપ્ટથી જોવાનું છે કે ભાઈ સામાન્ય વપરાશની ચીજ વસ્તુઓ જો એટલે એને આપણે એમ કહીએ ને કે સંચાલકીય અર્થશાસ્ત્રીને કંપનીઓમાં રાખવામાં આવે તો તેનું કામ શું છે? તો કે ભાઈ રાષ્ટ્રીય આવકનું પ્રમાણ કેવું છે? તો કે ભાઈ રાષ્ટ્રીય આવકનું જો પ્રમાણ ઊંચું હોય તો તરત એના પરથી સંચાલકીય અર્થશાસ્ત્રી એક આપણે એમ કહીએ કે ગેસિંગ કરે કે ભાઈ માર્કેટમાં તેજી રહેવાની. પછી બીજું ગેસિંગ એ કરે કે રાષ્ટ્રીય આવકની જો સમાન વેચણી હોય તો સામાન્ય ચીજ વસ્તુઓની માંગ વધશે. આવું એને એક તારણ કરવાનું છે, તારણમાં મૂકવાનું છે. તો એના પરથી આપણે એમ કહીએ કે કાપડ બનાવતી કંપની હોય તો તેને ખબર પડી જાય કે ભાઈ આપણે આ આજે છે કાપડની માંગ હવે આગામી સમયગાળામાં રહેવાની છે. કારણ કે કેવું છે કે કાપડ છે તે સામાન્ય વપરાશની ચીજ વસ્તુ આવે. એ જ રીતે આપણે એમ કહીએ કે જે કંઈ પણ ખાસ કરીને ફર્નિચર છે, રાચરચીલું છે, અથવા તો આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે મીડિયમ રેન્જના, જેને આપણે કહીએ છીએ બહુ હાઈફાઈ કિંમતના નહીં, અતિ આધુનિક નહીં, બહુ ઊંચી કિંમતના નહીં, પણ આપણે એમ કહીએ કે એ જ રીતે આપણે એમ કહીએ કે મોટર કાર કે ભાઈ એક સામાન્ય એવરેજ વાળી જે ગાડીઓ છે કિંમત જેની આપણે એમ કહીએ કે એફોર્ડેબલ હોય દેશની, આપણે એમ કહીએ કે લોકોની ખરીદ શક્તિના સંદર્ભથી એવી વસ્તુઓની માંગ એ વધારે રહેશે. તો અહીંયા સંચાલકે નિર્ણય લેવાનો છે જો રાષ્ટ્રીય આવકની જે સમાન વહેંચણી થયેલી હોય ને પોતે પોતે કઈ વસ્તુ બનાવે છે એ પ્રમાણે એને માંગનો અંદાજ બાંધવાનો છે કે ભાઈ આ વખતે આ વર્ષે છ મહિના પછી આ ભારતીય માર્કેટમાં આટલી તેજી રહેશે અથવા તો આ જગ્યાએ આ વસ્તુની આટલી માંગ રહેશે. જો સંચાલક આપણે એમ કહીએ કે બુદ્ધિગમ્ય નિર્ણય લઈ શકે. ઓકે, હવે જો આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકની વહેંચણી જો અસમાન રીતે થયેલી હોય, અસમાન રીતે થયેલી હોય ને આપણે જો અસમાન રીતે એ રીતે થયેલી હોય કે રાષ્ટ્રીય આવકનો મોટો ભાગ જો ઓછી આવક ધરાવનાર જો લોકોમાં જતો હોય, રાષ્ટ્રીય આવકની વહેંચણી જો ગરીબો તરફી હોય, આપણે એમ કહીએ કે ઓછી આવક નિમ્ન આવક ધરાવનાર જૂથ તરફ હોય, તો આપણે એમ કહીએ કે જે જીવન આવશ્યક વસ્તુઓ છે એની માંગ વધે છે. ઓછી ગુણવત્તા વાળી જે વસ્તુઓ છે, ઉતરતી કક્ષાની જે વસ્તુઓ છે એની માંગ વધે છે. ત્યારે કે જો રાષ્ટ્રીય આવકની અસમાન વહેંચણી હોય અને રાષ્ટ્રીય આવકની વહેંચણીનો મોટો ભાગ જો ઓછી આવક ધરાવનાર વર્ગ પાસે જાય તો આપણે જાણીએ છીએ કે ભાઈ જ્યારે ગરીબી તરફી જો રાષ્ટ્રીય આવકની વહેંચણી હોય તો શાકભાજી છે, દૂધ છે, વીજળી છે, કપડાં છે, બુટ ચંપલ છે, આવી વસ્તુઓ કે જેને આપણે આવશ્યક વસ્તુઓ કહીએ છીએ, મરી મસાલા છે, મીઠું છે, ખાંડ છે, આવી બધી વસ્તુઓની માંગમાં આપણને વધારો થતો જોવા મળે. જ્યારે બીજા પ્રકારની જેને આપણે સુખ સગવડની કે મોસોખની વસ્તુઓ કહીએ તેની માંગમાં વધારો થાય નહીં. જો રાષ્ટ્રીય આવકની અસમાન વહેંચણી જો ઓછી આવક ધરાવનાર જૂથ તરફ હોય તો હવે એનાથી ઉલટું વિચારીએ આપણે આપણા ભારતમાં જે થાય છે તે કે ભાઈ રાષ્ટ્રીય આવકની વહેંચણી જો શ્રીમંત વર્ગ તરફેણમાં હોય, રાષ્ટ્રીય આવકની વહેંચણી જો જે આપણે એમ કહીએ ને કે આપણા ભારતમાં પરિસ્થિતિ કેવી છે કે 90% રાષ્ટ્રીય આવક એ 10% શ્રીમંતોના હાથમાં જાય છે. આપણા ભારતની કુલ વસ્તીના 10% લોકો એવા છે કે આપણી ભારતની જે રાષ્ટ્રીય આવક છે એનો 90% હિસ્સો આ લોકો 10% લોકો પાસે છે. એટલે આપણે એમ કહીએ કે ભારતની મોટા ભાગની જે રાષ્ટ્રીય આવક છે તેની વહેંચણી કોના તરફી છે? તો કે ભાઈ શ્રીમંત વર્ગ તરફી છે. હવે આપણે એમ કહીએ કે વસ્તીનો ખૂબ નાનકડો ભાગ જ્યારે રાષ્ટ્રીય આવકનો બહુ મોટો ભાગ લઈ જાય
ત્યારે શું થાય છે કે ભાઈ વૈભવ વિલાસની જે વસ્તુઓ છે, સુખ સગવડની વસ્તુઓ છે, મોંઘી દાટ કાર છે, કે અતિ આધુનિક જેને આપણે ઇલેક્ટ્રોનિક ઉપકરણો કહીએ છીએ, તેની માંગ ઘટે. જ્યારે બીજી જે આપણે એમ કહીએ કે સામાન્ય વપરાશની વસ્તુઓ છે કે આવશ્યક વપરાશની વસ્તુઓ છે, એની માંગમાં બહુ ઝાઝો વધારો થાય નહીં. એટલે અહીંયા સંચાલકે એ વિચાર કરવાનું છે કે જો બહુ હાઈફાઈ કાર બનાવતી સિટી હોન્ડા જેવી કંપની હોય અથવા ઓડી જેવી કંપની હોય, તેણે વિચારવાનું છે કે ભાઈ આ વખતે રાષ્ટ્રીય આવકની વહેંચણી કયા તરફ છે, શ્રીમંત તરફ છે કે ગરીબ વર્ગ તરફ છે. તો એ પ્રમાણે એ પોતે કાર, કારણ કે લાખો રૂપિયાની કિંમતની ઉત્પાદન ખર્ચ હોય એનો, એટલે જ્યારે માંગ અંગેના અંદાજો લેવાના હોય, ઉત્પાદન અંગેના અંદાજો લેવાના હોય, ત્યારે સંચાલકીય અર્થશાસ્ત્રી અને સંચાલકોને આ માહિતી આ ખબર હોવી જોઈએ કે ભાઈ રાષ્ટ્રીય આવકની વહેંચણી જો શ્રીમંત તરફથી થયેલી હોય તો બજારમાં આ મોંઘી કારોની માંગ વધવાની છે. તો આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય, કુલ રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય આવકની જે વહેંચણી છે, એ તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ માંગને અસર કરતું મહત્વનું પરિબળ છે. બીજું પરિબળ છે નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ. નાણાંનો પુરવઠો, હવે શબ્દ આપણે ફેમિલિયર છે, આપણે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં પણ આવશે કે ભાઈ નાણાંનો પુરવઠો. હવે નાણાંનો પુરવઠો એટલે આપણે SY માં બેન્કિંગ અને નાણાંમાં ભણી ગયા, બરાબર છે, કે કોઈ પણ ચોક્કસ સમયગાળા દરમિયાન અર્થતંત્રમાં જે કાયદેસરના ચલણી સિક્કાઓ છે, ચલણી નોટો છે, બેંકોની માંગપત્ર થાપણો છે અને અન્ય જે કંઈ પણ નાણાકીય સાધનો છે, એનો આપણે સરવાળો કરીએ તો આપણને અર્થતંત્રનો કુલ નાણાંનો પુરવઠો મળે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મધ્યસ્થ બેંક છે, તો એમાં આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, તો નાણાંના પુરવઠા અંગેના ચાર ખ્યાલો નો ઉપયોગ કરે છે, M1, M2, M3, M4. અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે M1 ને સંકીર્ણ નાણું કહેવાય, M3 ને આપણે કહીએ બ્રોડ મની કહેવાય, આપણે કહીએ કે વિશાળ નાણાંના પુરવઠાની પરિભાષા છે. હવે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, નાણાંનો પુરવઠો વધે એનો મતલબ શું થયો? તો કે ભાઈ કાયદેસરના ચલણી નાણાંનો પુરવઠો વધે છે, સાખી નાણાંનો પુરવઠો વધે છે. હવે અર્થતંત્રમાં જો નાણાંનો પુરવઠો વધે તો લોકો પાસે, આપણે એમ કહીએ કે સમાજ જે છે, લોકો જે છે સમાજના, એ લોકોની આવકમાં વધારો થાય, કારણ કે પુરવઠો વધે એટલે સરકાર દ્વારા મોટા મોટા પ્રોજેક્ટો આપણે એમ કહીએ કે સાકાર થતા હોય, ખાનગી આપણે એમ કહીએ કે જે પેઢીઓ છે તે મોટા મોટા પ્રોજેક્ટ નાખતી હોય, આપણે એમ કહીએ કે લોકોની જે આવક છે એ નાણાંના પુરવઠામાં વૃદ્ધિ થવાને લીધે આપણે એમ કહીએ કે આવકમાં વધારો થાય. અને આવકમાં વધારો થાય એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ચીજ વસ્તુ અને સેવાઓની માંગ આપણને વધતી જતી જોવા મળે છે. એનાથી ઉલટું વિચારીએ કે ભાઈ નાણાંનો પુરવઠો, ધારો કે મધ્યસ્થ બેંક છે, તો મધ્યસ્થ બેંક આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દર 6 મહિને ધિરાણ નીતિ અપનાવે. તો જો મધ્યસ્થ બેંકને એવું લાગે કે ભાઈ અર્થતંત્રમાંથી નાણાંના પુરવઠો ઓછો કરવો છે, તો એવા સમયે આપણે એમ કહીએ કે પરિમાણાત્મક શાખ નિયંત્રણ અને ગુણાત્મક શાખ નિયંત્રણ, અને જે વચ્ચે આપણે જોયું તે પ્રમાણે કે અમુક ચલણી નોટોને અર્થતંત્રના સર્ક્યુલેશન માંથી બહાર કાઢી દેવામાં આવે, આપણે જાણી શકીએ છીએ કે ભાઈ એને લીધે નાણાંનો પુરવઠો ઘટે. તો નાણાંનો પુરવઠો ઘટે તો લોકોની આવકમાં ઘટાડો થાય, અને આવકમાં ઘટાડો થાય એટલે ચીજ વસ્તુ અને સેવાની માંગમાં ઘટાડો થાય છે. પણ અહીંયા એક અગત્યનું ફેક્ટર આપણે ફિશરના સમીકરણમાં જોઈ ગયેલા તે પ્રમાણે કે ભાઈ નાણાંનો પુરવઠો બરાબર M×V, એમ એટલે મની, નાણું નાણાંનો પુરવઠો, ને V એટલે ચલણ વેગ. તો કે કાયદેસરનું જે ચલણી નાણું છે એનો ચલણ વેગ અને કાયદેસરના નાણાંનું પ્રમાણ, કુલ પ્રમાણ. તો અહીંયા આપણે એમ કહીએ કે નાણાંના પુરવઠાને નક્કી કરતું મહત્વનું પરિબળ છે નાણાંનો ચલણ વેગ. જો નાણાંનો પુરવઠો વધે, ધારો કે જો અહીંયા કેવી અસર થાય તે જુઓ, એક અર્થતંત્રમાં ધારો કે નાણાંનો પુરવઠો વધે, સરકાર દ્વારા નવું નાણું છપાયું હોય, બેંકોએ પુષ્કળ ધિરાણ કર્યું હોય,
નાણાંનો પુરવઠો ધારો કે વધે છે, પણ નાણાંનો ચલણ વેગ એટલે નાણાંના જે એકમો છે તે એક હાથમાંથી બીજા હાથમાં આપણે એમ કહીએ કે જે ફરે છે એ ફરવાની ઝડપ ધારો કે ઘટી જાય છે, અથવા તો આપણે એમ કહીએ કે લોકોની નાણાકીય આવક વધે પણ એ લોકો ખર્ચ નહીં કરે, એ લોકો પોતાના હાથમાં રોકડ રવા દે, અને રોકડ રવા દે એટલે આપણે જાણીએ છીએ કે બેંકો બેંકમાં પણ નહીં મૂકે, લોકો પોતાના હાથમાં જ રોકડ પસંદગી તરીકે, તરલતા પસંદગી તરીકે, રોકડ વૃત્તિ તરીકે હાથમાં રોકડ નાણું રાખે. એટલે આપણે એમ કહીએ કે બેંકો જે શાકસર્જનની પ્રક્રિયા કરતી હોય એમાં પણ થોડોક રૂકાવટ આવે, કારણ કે લોકોની રોકડ પસંદગી બદલી છે, બીજું લોકો ખર્ચ કરતા નથી, નાણાંનો ચલણ વેગ ઘટી ગયેલો હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે નાણાંનો પુરવઠો વધવા છતાં વસ્તુઓની માંગમાં વધારો થતો નથી. હવે બીજી બાજુ આપણે એમ કહીએ કે એનાથી ઉલટું પણ વિચારી શકીએ આપણે કે ભાઈ નાણાંના પુરવઠામાં ઘટાડો થયો હોય, બરાબર, નાણાંનો પુરવઠો ધારો કે ઘટે છે, રિઝર્વ બેંક આપણે એમ કહીએ કે મોંઘા નાણાંની નીતિ અપનાવે અને અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ધારો કે આપણે કહીએ કે ઘટે છે, ઓકે. પણ ધારો કે આપણે એમ કહીએ કે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાંથી ઘટે છે, પણ જો નાણાંનો ચલણ વેગ વધે, અર્થતંત્રમાં વિનિમયોનું પ્રમાણ વધતું હોય, સોદાઓની સંખ્યા વધતી હોય, લોકોની આપણે એમ કહીએ કે રોકડ વૃત્તિમાં ઘટાડો થતો હોય, તો આપણે એમ કહીએ કે નાણાંનો પુરવઠો ભલે ઘટેલો હોય પણ અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ વધે છે. બરાબર સાંભળજો, હા, કે નાણાંનો પુરવઠો ભલે સ્થિર હોય અથવા તો રિઝર્વ બેંક મોંઘા નાણાંની નીતિ અપનાવે અને આપણે એમ કહીએ કે નાણાંનો પુરવઠો ઘટે, પણ જો ચલણ વેગમાં વધારો થાય, લોકો ચીજ વસ્તુ અને સેવાઓ, ભલે નાણાંનો પુરવઠો ઘટે પણ લોકો ચીજ વસ્તુ અને સેવાઓ આપણે એમ કહીએ કે વધારે ખરીદે, વધારે માંગ કરે, લોકો આપણે એમ કહીએ કે એની જે આવક આવી હોય તે રોકડ એમાંથી એક પણ રૂપિયો રહેવા દે, 100-100% ખર્ચી નાખતી હોય, તો આપણે એમ કહીએ ભલે નાણાંનો પુરવઠો ઓછો હોય પણ નાણાંનો ચલણ વેગ વધે અને લોકોની રોકડ વૃત્તિમાં જો ઘટાડો થાય તો ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે કાયદેસરનું ચલણી નાણું, બેંક નાણું, બેંક નાણાંનો અને કાયદેસરના ચલણી નાણાંનો ચલણ વેગ અને લોકોની જે રોકડ વૃત્તિ છે, રોકડ પસંદગી છે, કે જેને આપણે નાણાંની માંગ કહીએ છીએ, આપણે એમ કહીએ કે નાણાંની માંગ એટલે રોકડ જે લોકો હાથ પર રાખવા માંગે છે તે, તો આ બધા પરિબળોની અસર એ આપણે કહીએ કે વસ્તુની માંગ પર આપણને થતી જોવા મળે છે. આપણે એમ કહીએ કે આ બધા જ જે પરિબળો છે ઉપરના, આપણે અત્યાર સુધીના 11 જોઈ ગયા, આના સિવાય પણ ઘણા બધા હોઈ શકે કે ભાઈ હવામાન છે, વિદેશ વ્યાપાર છે, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ છે, રાજકીય પરિસ્થિતિ છે, કોઈ પણ વસ્તુની માંગને નક્કી કરતા ઘણા બધા પરિબળો છે આ સિવાયના પણ, કે ભાઈ રોગચાળો, તો કે ભાઈ અત્યાર સુધીમાં આપણે કોઈ કલ્પના નહીં કરેલી હતી કે માંગને નક્કી કરતું આ મહત્વનું પરિબળ બની જશે. અત્યારે આપણે આ તો જૂની ચોપડી છે ને, આપણે જાણીએ છીએ કે પરીક્ષામાં પૂછાય તો તમે તમારી રીતે ઉમેરી શકો તો સારું જ છે, પણ આ છપાયેલી ચોપડીઓ છે એટલે આપણે એમાં ઉમેરો અત્યારે કરી શકતા નથી, પણ ભવિષ્યમાં કરાય કે ભાઈ આ રીતનો રોગચાળો ફાટી નીકળે ત્યારે સ્વાભાવિક છે કે વસ્તુ કે સેવાની માંગમાં આપણને ઘટાડો થતો જોવા મળે. તો આ કેવું પરિબળ છે, માંગને નક્કી કરતું એક અગત્યનું પરિબળ બની ગયું કે ભાઈ આ રીતનો રોગચાળો છે, લોકડાઉન છે, લોકો બજારમાં જ નથી નીકળતા, તો વસ્તુ અને સેવાઓની માંગ 100% પહેલા કરતા ઘટતી આપણને જોવા મળે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે માંગના આ તો આપણે આટલા જ લીધા, પણ ઘણા બધા અસંખ્ય પરિબળો એવા છે કે માંગને અસર કરે છે, માંગને નક્કી કરે છે, ઘણા બધા પરિબળો છે અને દરેક પરિબળોની દરેક વસ્તુની માંગ પર અસર અલગ અલગ થતી હોય. દરેક પરિબળ જે છે તેની માંગ પર આપણે એમ કહીએ કે અલગ અલગ વસ્તુની માંગ પર અલગ અલગ રીતે થતી હોય છે. એટલે સંચાલકે એ જાણવું ખૂબ જરૂરી છે કે પોતે જે વસ્તુ બનાવે છે એની માંગને નક્કી કરતા પરિબળો કયા છે.
ભાઈ દવા બનાવતી પેઢી હોય ને એનો સંચાલક હોય તો એને વિચારવાનું છે કે ભાઈ અર્થતંત્રમાં જાહેર સ્વાસ્થ્ય કેવું છે, એને એ પ્રકારે સંચાલકીય નિર્ણયો લેવા પડે. કોઈક આપણે એમ કહીએ કે ખેત પાકોનું કે કૃષિ પાકોનું વેચાણ કરતી હોય કોઈક, આપણે કહીએ કે એગ્રોબેઝ કંપની હોય તો કે ભાઈ એને એ રીતે સંચાલકીય નિર્ણયો લેવા પડે. ફર્નિચર બનાવતી કંપની હોય કે કોઈ સેવા બનાવતી કંપની હોય, કોઈ ખાવાની વસ્તુ બિસ્કિટ બનાવતી કંપની હોય, દૂધ ડેરી છે દાખલા તરીકે, મીઠાઈ બનાવતી કંપની હોય, તો આપણે એમ કહીએ કે આ બધી જ વસ્તુઓના માંગના નિર્ણાયક પરિબળો અલગ અલગ હોય. તો ત્યારે જાણવું પડે એને કે ભાઈ દરેક પરિબળ જે છે એની અસર કેટલી છે એની માંગ પર. આપણે એમ કહી શકીએ સંચાલક તો એની અલગ અલગ પરિબળોની અસર ના સંદર્ભમાં આપણે એમ કહી શકીએ કે સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે કરી શકે. ઓકે, તો આ આપણે માંગ નિર્ણાયક પરિબળો. ઓકે, ત્યાર પછી જે છે એ આપણો જે ટોપિક છે તે છે માંગ વિધેય. બરાબર, કયો છે આપણો ટોપિક? છે માંગ વિધેય. ઓકે, એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને એના પછી જે છે તે આપણે માંગ વિધેય છે. તો માંગ વિધેયમાં ખાસ કરીને આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે સામાન્ય રીતે આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ માંગને અસર કરતા ઘણા બધા પરિબળો આપણને જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે જ્યારે માંગને અસર કરતા કોઈ પણ વસ્તુ કે સેવાની માંગને અસર કરતા જે ઘણા બધા પરિબળો છે, એ પરિબળોને જ્યારે આપણે ગાણિતિક સંજ્ઞા કે સમીકરણના સ્વરૂપમાં આપણે ગોઠવીએ તો એના દ્વારા જે વિધેય બને તેને આપણે માંગ વિધેય કહીએ છીએ. આપણે શું કહીએ છીએ કે ભાઈ માંગ વિધેય કહીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ હવે માંગ વિધેયમાં સામાન્ય રીતે આપણું અર્થઘટન એવું હોય છે ઘણી વખત કે માંગ વિધેય એટલે માંગ અને વસ્તુની કિંમત વચ્ચેનો જે સંબંધ છે એ દર્શાવતું વિધેય તેને આપણે માંગ વિધેય કહીએ છીએ. મોટે ભાગે લોકોની માનસિકતા કેવી હોય છે, લોકો કેવું ઇન્ટરપ્રિટેશન કરતા હોય છે કે ભાઈ માંગ વિધેય એટલે હું, તો કે ભાઈ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ આપણે કહીએ છીએ ને, કે કોઈ પણ વસ્તુની એક્સ વસ્તુની માંગ એ એક્સ વસ્તુની કિંમતનું વિધેય છે એને આપણે માંગ વિધેય કહીએ છીએ. પણ એવું નથી, એક્ચુઅલમાં આપણે એમ કહીએ કે માંગ વિધેયને જો આપણે ફૂલ ફ્લેજમાં પૂર્ણ રીતે જો સમજવું હોય તો આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વસ્તુ કે સેવાની માંગ એ કિંમત ઉપરાંતના જે પરિબળો છે, અનેક પરિબળોની અસર એના પર થતી હોય છે કે આપણે જોઈ ગયા ગ્રાહકોની આવક, સંબંધિત વસ્તુઓની કિંમત, ગ્રાહકની રૂચિ, પસંદગી, ટેવ, જાહેરાત ખર્ચ, પ્રદર્શન ખર્ચ, વસ્તી અને વહેંચણી, રાષ્ટ્રીય આવક અને તેનું પ્રમાણ, એની વહેંચણી. તો આપણે જોઈએ છીએ કે ભાઈ કોઈ પણ વસ્તુ કે સેવાની માંગને અસર કરતા અસંખ્ય ઘણા બધા પરિબળો છે. તો આપણે એમ કહી શકીએ કે આવા જે પરિબળો છે ઘણી વખત આપણને એવું જોવા મળે છે કે વસ્તુની કિંમત સ્થિર રહેતી હોય, છતાં પણ આપણે એમ કહીએ કે માંગમાં પરિવર્તન થતું હોય. એટલે સંચાલકે આ બહુ જાણવું અગત્યનું છે કે કિંમતમાં ઘટાડો નથી કરવામાં આવ્યો, છતાં પણ એ વસ્તુ જે વેચે છે તેની માંગ વધેલી છે. તો એનો મતલબ આપણે એવો કરી શકીએ કે વસ્તુની કિંમત સિવાયના જે પરિબળો છે એમાં જો ફેરફાર થાય, કિંમત પેઢી પોતાની સ્થિર રાખે, સંચાલક પોતાની વસ્તુ છે એની કિંમતમાં કોઈ પરિવર્તન ધારો કે પડતો નથી, એ સ્થિરને સ્થિર જ રહેવા દે છે,
આપણે એમ કહીએ કે છતાં એની કિંમત જો સ્થિર હોવા છતાં અન્ય પરિબળોમાં પરિવર્તન આવે ત્યારે આપણે એમ કહીએ કે વસ્તુની માંગ, સેવાની માંગ નું પ્રમાણ બદલાય છે, એમાં ફેરફાર થાય, માંગની આખી પરિસ્થિતિ બદલાઈ જાય. કિંમત સ્થિર હોવા છતાં જો બરાબર શબ્દ સમજો, આપણને માંગનો નિયમ શું બતાવે છે કે ભાઈ માંગ બરાબર, માંગ એ કિંમતનું વિધેય છે, એને આપણે માંગ વિધેય કહીએ. પણ માંગ વિધેય એકચ્યુઅલી થોડો ઊંડો ખ્યાલ છે. ખાલી એકલું કિંમત માંગને અસર કરતું પરિબળ જ નથી, પણ કિંમત જ્યારે સ્થિર હોય ત્યારે અન્ય પરિબળો જે અસર કરતા છે માંગને, એમાં પરિવર્તન થાય, એમાં ફેરફાર થાય, આખી માંગની પરિસ્થિતિનો ચિતાર બદલાઈ જાય, માંગ આખી બદલાઈ જાય, માંગ રેખાનું સ્થાન બદલાઈ જાય. એટલે આપણે એમ કહીએ કે વાસ્તવિક જગતમાં આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુ કે સેવાની માંગને, માંગનો આધાર કોના પર છે તો કે અનેક પરિબળો પર છે. એટલે જો આપણે મેથેમેટિકલ્સ ના ટર્મ્સ થી કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે વસ્તુની જે માંગ છે તે અનેક પરિબળોનું વિધેય છે, તે અનેક પરિબળોનું વિધેય છે. એટલે આપણે એમ કહી શકીએ કે માંગનો અનેક પરિબળો સાથે સંબંધ છે. આપણે એમ કહીએ તો જ્યારે આપણે એમ કહીએ કે માંગનો અનેક પરિબળો સાથેનો સંબંધ છે, તો એને જ્યારે આપણે વર્ણવવામાં આવે બહુ સંક્ષિપ્તમાં, એને આપણે કહીએ છીએ માંગ વિધેય. ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ ડિમાન્ડ ફંક્શન. એને શું આપણે એમ કહીએ, એને આપણે કહીએ છીએ ડિમાન્ડ ફંક્શન. તો આપણે એમ કહીએ કે એને સાંકેતિક ભાષામાં જો બતાવવું હોય તો આપણે આ રીતે બતાવી શકીએ. ને ધારો કે આપણે કહીએ કે ડીએક્સ બરાબર, બરાબર ડીએક્સ બરાબર, અહીંયા આપણે એફ બતાવેલું છે કાઉન્સમાં આઈ, પછી પી એક્સ, પી એસ, પી સી, ટી અને યુ. આ રીતે આપણે આલ્ફાબેટિકલી એને આપણે ગોઠવી દઈએ છીએ. આ આપણે સમીકરણના સ્વરૂપમાં આપણે ગોઠવીએ છીએ. આપણે માંગને આ વસ્તુની, એક્સ વસ્તુની, ડી ફોર ડિમાન્ડ, એક્સ એટલે એક્સ વસ્તુ કોઈ પણ મૂકી શકો, કાપડ બી મૂકી શકાય, કાર પણ મૂકી શકાય, સિંગતેલ પણ મૂકી શકાય, સાબુ પણ મૂકી શકાય. એક્સ નો મતલબ અહીંયા કોઈ પણ કેવી છે, ચલ રાશિ એવી છે કે કોઈ પણ વસ્તુ એની જગ્યાએ આવી શકે. તો આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુની માંગનો આધાર એ આઈ ફોર ગ્રાહકની આવક, ગ્રાહકોની આવક, એક્સ ફોર એક્સ વસ્તુની કિંમત, આપણે જે વસ્તુ અભ્યાસ માટે લેતા હોય એની કિંમત, પછી પી એસ એટલે સબસ્ટિટ્યુશન, અવેજી વસ્તુ એટલે કે એક્સ વસ્તુની અવેજીમાં જે વસ્તુ વપરાતી હોય એની કિંમત, પછી પીસી, પીસી એટલે એક્સ વસ્તુની પૂરકમાં વપરાતી વસ્તુની કિંમત, પછી ટી જે છે તો કે ટેસ્ટ, ગ્રાહકની રુચિ, પસંદગી, ટેવ, ફેશન વગેરેનું માપ બતાવીએ છીએ આપણે ટી, અને યુમાં એક્સ વસ્તુની માંગને અસર કરતા જે કંઈ પણ પરિબળો છે એ તમામનો આપણે અભ્યાસ કરીએ છીએ. બધા જે પરિબળો છે બાકીના એ સિવાયના માંગને અસર કરતા, એક્સ વસ્તુની માંગને અસર કરતા, એ બધાને આપણે યુમાં સમાવેશ કરીએ. તો આપણે જાણીએ છીએ કે ધિરાણની સવલતો છે, વિજ્ઞાપન ખર્ચ છે, રાષ્ટ્રીય આવક છે, રાષ્ટ્રીય આવકની વહેંચણી છે, પ્રદર્શન અસર છે, આ બધા જ અન્ય જે બાકીના બધા જે તમામ પરિબળો છે એને આપણે યુમાં મૂકીએ છીએ. હવે આપણે કહીએ કે સંચાલકો માટે આ માંગ વિધેયનો અભ્યાસ કેમ જરૂરી છે. આપણે એમ કહીએ આ માંગ વિધેય કેમ અગત્યનું છે, મહત્વનું કેમ છે. આપણે એમ કહીએ તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુની માંગને અસર કરતા બધા ઘણા બધા પરિબળો છે. એ પરિબળોમાંથી આપણે એમ કહીએ કે કોઈક એક પરિબળ આ વસ્તુની માંગ પર પ્રભાવક રીતે અસર કરતું હોય એવું બને,
કોઈક બીજી વસ્તુ હોય તો તેમાંથી આપણે એમ કહીએ કે ટી વસ્તુ મહત્વની બને, ટી પરિબળ મહત્વનું બને. આપણે એમ કહીએ કે જ્યારે પણ, ખાસ કરીને આપણે એમ કહીએ કે સંચાલક માટે માંગ વિધેયનો ખ્યાલ જાણવો જરૂરી એટલા માટે છે. હવે આજે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ કોમ્પ્યુટર આવી ગયા અને ઘણા બધા આંકડા શાસ્ત્રના, ઇકોનોમેટ્રિક્સ ના, ડેટાબેઝ, ઘણી બધી આપણને એવી ફાઇલો બજારમાં મળી જાય અથવા તો આપણે ઓનલાઈન મળી જાય કે આપણે જે કંઈ પણ આંકડાકીય માહિતી છે તે મેળવી શકીએ છે, એનો અલગ અલગ સોફ્ટવેરમાં ઉપયોગ કરી શકીએ છે. એટલે આજના આધુનિક સંચાલકોને આ બધી સરળતા થઈ ગઈ કે કોમ્પ્યુટર આવી ગયું અને આ બધા આપણે એમ કહીએ કે અલગ અલગ શાસ્ત્રો વિકસા, એના આધારિત કેલ્ક્યુલેશન માટેના સોફ્ટવેરો બન્યા. એટલે આપણે એમ કહીએ કે સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયા કે આપણે એમ કહીએ કે પહેલા કરતા થોડી સરળ બની ગઈ અને ચોક્કસ બની ગઈ. એના આધારે આપણે એમ કહીએ કે સંચાલકો જ્યારે નિર્ણય લેતા હોય કે ભાઈ આ એક્સ વસ્તુની માંગને અસર કરતા ઘણા બધા પરિબળો પૈકી આ પરિબળની અસર સૌથી સારી છે, એવું આપણે એમ કહીએ કે એવું તારણ એ સંચાલકો, આજના જે આધુનિક સંચાલકો છે, એ કરી શકે છે. તો આના પરથી આપણે સંચાલક, કે જ્યારે કોઈ પણ સંચાલકીય નિર્ણય લેવાના હોય કે દાખલા તરીકે એણે કિંમત ઘટાડવાનો નિર્ણય લેવો હોય અથવા તો કિંમત વધારવાનો નિર્ણય લીધો હોય, તો આપણે એમ કહીએ કે આ માંગ વિધેય પરથી એને ખબર પડી જાય કે પીએક્સ નું વેઇટેજ કેટલું છે, આ વસ્તુની માંગને નક્કી કરતું પરિબળ આટલા બધા પરિબળોમાંથી એક્સ વસ્તુની કિંમત કેટલું છે, કે ભાઈ કિંમત જો ઘટાડો કરવામાં આવે તો માંગમાં કેટલી વૃદ્ધિ થશે એક્સ વસ્તુની, એ આ માંગ વિધેય પરથી એ જાણી શકે કે ભાઈ હું કિંમતમાં જો 5% ઘટાડો કરીશ તો મારી માંગ છે તે 15% પ્રમાણે વધશે. આવું એને ખ્યાલ ક્યાંથી આવે સંચાલકને? તો કે માંગ વિધેયના અભ્યાસ પરથી જ આવે. એને એવું લાગે કે ભાઈ મારે જાહેરાત ખર્ચ કરવો છે, વિજ્ઞાપન ખર્ચ વધારવો છે, તો એની એને લીધે એ જે વસ્તુ બનાવે છે એની માંગ પર કેટલી વૃદ્ધિ થશે એનો ખ્યાલ આ માંગ વિધેય પરથી જ એને ખબર પડે કે ભાઈ હું જાહેરાત ખર્ચ વધીશ. પણ જો આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચની જો નહિવત અસર જો એની માંગ પર થતી હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે જાહેરાતની ઓછી અસર એની માંગ પર થાય છે, એટલે જાહેરાત ખર્ચ કરવાનો મતલબ રહેતો નથી. યસ, આના પરથી શું કરે છે સંચાલકને ખબર પડે છે કે ભાઈ હું આ મારી જે વસ્તુ છે હું જે વેચું છું તેને અસર કરતા પરિબળમાંથી આ પરિબળ પ્રભાવક છે, આ પરિબળ ઓછું છે, આ એના કરતા થોડુંક વધારે અસર કરતા છે, તો એમાંથી એ પસંદગી કરી શકે કે કઈ બાજુ, કારણ કે પેઢીના નક્કી હેતુઓ છે. હવે મારે વેચાણ વધારવું છે, મારે મારી પ્રતિષ્ઠા માર્કેટમાં વધારી છે, મારે મારો બજાર હિસ્સો વધારવો છે, મારે નફામાં વધારો કરવો છે, મારે હરીફ કંપનીઓને બેસાડી દેવી છે, ઘણા બધા આપણે એમ કહીએ કે પેઢીના લક્ષ્યાંક છે. તો એને આના પરથી ખબર પડે કે ભાઈ મારી માંગને અસર કરતું પરિબળ કયું છે એક્ઝેક્ટલી, તો એ તરત જ એ બાબતમાં ગતિશીલ બને. બરાબર, ઘણી વસ્તુ એવી છે કે ભાઈ એમાં ગ્રાહકોની આવક, તો ભાઈ એ સંચાલકના એના બની વસ્તુ. તો આપણે એમ કહીએ કે એ પરિબળની આપણી વસ્તુની, આપણી પેઢીની વસ્તુની માંગ પર કેવી અસર થાય છે એનો નિચોડી મેળવી શકે છે અને નિર્ણય લઈ શકે છે. આપણે ખાસ કરીને જોયું તે પ્રમાણે કે જે માંગ વિધેય છે એ પેઢીના સંચાલક માટે ખાસ કરીને મહત્વનું છે. એના મુખ્ય જે કારણો છે, મુખ્ય કારણોમાં આપણે એમ કહીએ કે પહેલું જે મહત્વનું જે કારણ છે કે માંગનો જે ઘટાડો છે, બરાબર, એ મંદીજનક છે કે નહીં. જો પહેલા તો આપણે એમ કહીએ કે ઘણી વખત આપણે બજારમાં જોઈએ છે કે ઘણી પેઢીની, અત્યારના ઘણા બધા સંચાલકોના મોડેથી આપણે સાંભળીએ છીએ કે જવા દઈને ધંધો જ નથી, કઈ ધંધો નથી, એનો મતલબ શું થાય કે માંગ નથી.
ધંધો નથી એનો મતલબ શું થાય? તો કે ભાઈ માંગ નથી, માંગ નથી એટલે હું તો કે માં માંગમાં ઘટાડો થઈ લઉં. હવે અહીંયા સંચાલક માટે એ ખૂબ જાણવું જરૂરી છે કે આ માંગનો ઘટાડો મંદીજનક છે કે કોઈક અન્ય કારણોસર છે. માંગ વિધેય આપણે અહીંયા ઉપયોગી થાય છે. જો સંચાલકને કયા ઉપયોગી થાય છે? તો કે માંગ ઘટાડો મંદીજન્ય છે. મંદીજન્ય હોય તો આપણે કહીએ કે સંચાલકો માટે ચિંતાનો વિષય બને. કારણ કે જ્યારે પણ આપણે એમ કહીએ કે મંદીજનક હોય ત્યારે આપણે એમ કહીએ કે આખી જે માંગ રેખા છે તેનું સ્થાન બદલાઈ જાય. માંગ રેખા આપણે એમ કહીએ કે ડાબી તરફ એટલે ઉદ્ગમ બિંદુ તરફ એ માંગ રેખા આખી ખસે. પણ જો આપણે એમ કહીએ કે પેઢી જે વસ્તુ બનાવે છે અને એની ચાલુ કિંમતે જો માંગનું પ્રમાણ વધે, એટલે કે એક જ માંગ રેખા પરથી એક જગ્યાએથી બીજી જગ્યા તરફનું પ્રયાણ હોય, તો સંચાલકને તરત અંદાજો આવી જવો જોઈએ કે ભાઈ આ જે આપણે એમ કહીએ કે આખી, હવે આપણે તમને ખબર હોય તો FI માં ભણી ગયા છે માંગ વિસ્તરણ અને માંગ સંકોચન અને માંગમાં વધારો અને માંગમાં ઘટાડો, બરાબર. એના પછી ટોપિક છે જ, પણ એને આપણે બહુ ડિટેલમાં જઈશું નહીં, ખાલી અત્યારે ઉપર છેલ્લું તમે અત્યારે સમજી લઈએ આપણે, એટલે પછી એ મુદ્દે આપણે ડાયરેક્ટ પછી માંગની મૂલ્ય સાપેક્ષતા પર ચર્ચા કરી શકાય. તો અહીંયા આપણે રેલેવન્ટ છે એટલે અહીંયા આપણે એને સાંકળી લઈએ છીએ કે દાખલા તરીકે માંગ વિસ્તરણ અને માંગ સંકોચન એટલે શું? તો કે માંગને અસર કરતા જે પરિબળો છે એ પરિબળો પૈકી માત્ર વસ્તુની કિંમતમાં જ ફેરફાર થતો હોય અને માંગને અસર કરતા અન્ય પરિબળો જ્યારે સ્થિર રહેતા હોય ત્યારે માંગની પરિસ્થિતિમાં જે બદલાવ આવે તેને આપણે માંગ વિસ્તરણ કે માંગ સંકોચન કહીએ છીએ. ફરી પાછું, માંગ વિસ્તરણ કે માંગ સંકોચનનો મતલબ શું થાય? તો કે ભાઈ ખાલી કિંમતમાં જ ફેરફાર થાય, માંગને અસર કરતા જે અન્ય પરિબળો છે તે યથાવત રહે છે, એઝ ઇટ ઇઝ રહે છે, એમાં કોઈ પણ જાતનું પરિવર્તન નથી થતું. એટલે ગ્રાહકની આવક બદલાતી નથી, ગ્રાહકની રુચિ પસંદગી ટેવ બદલાતી નથી, વસ્તીનું પ્રમાણ આપણે એમ કહીએ કે બદલાતું નથી, અવેજી અને પૂરક વસ્તુના ભાવમાં ફેરફાર નથી થતો. માત્ર અને માત્ર વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, એટલે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય એટલે હું કે દાખલા તરીકે વસ્તુની કિંમત વધે છે, તો આપણે એમ કહીએ કે કિંમત વધે છે તો માંગ ઘટે છે. તો આ પ્રકારનું વસ્તુની કિંમતમાં વધારો થવાને લીધે માંગમાં જે કોન્ટ્રાડિક્શન આવે છે, માંગમાં જે ઘટાડો થાય છે તેને આપણે માંગનું સંકોચન કહીએ છીએ. માંગનું સંકોચન એટલે હું? તો કે માત્ર વસ્તુની કિંમતમાં વધારો થવાને પરિણામે જે પેઢીની કુલ માંગ હતી એ કુલ માંગમાં ઘટાડો જે થાય તેને આપણે માંગ સંકોચન કહીએ છીએ. એનાથી ઉલટું વિચારીએ આપણે કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાને પરિણામે વસ્તુની માંગમાં જે વૃદ્ધિ થાય, કુલ માંગમાં જે વધારો થાય તો તેને આપણે કહીએ છીએ માંગ વિસ્તરણ, ડિમાન્ડ એક્સપાન્શન જેને આપણે કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે જ્યારે અન્ય પરિબળો સ્થિર રહેતા હોય અને વસ્તુની કિંમતમાં જ ફેરફાર થતો હોય ત્યારે માંગનું જે પ્રમાણ છે તે એક રેખા પર ઉપરથી નીચે તરફ એટલે ડાબી બાજુથી જમણી બાજુ તરફ એક બિંદુએથી બીજા બિંદુ તરફ, પણ સેમ માંગ રેખા એક જ હોય અને એના પર આપણે એમ કહીએ કે ઉપર નીચે એ આપણે એમ કહીએ કે સમતુલાનું બિંદુ સ્થપાય અથવા માંગ નક્કી થાય, પણ એક જ માંગ રેખા પરથી એક જગ્યાએથી બીજી જગ્યાનું પ્રયાણ હોય.
તો આવું જો હોય તો સંચાલકે ચિંતા કરવાની આવશ્યકતા રહેતી નથી કે જો માંગ ઘટે તો એનો મતલબ એવો થાય કે વસ્તુની કિંમત વધેલી છે. એટલે આપણે એમ કહીએ કે મંદીજન્ય આ માંગ ઘટાડો કેવો કહેવાય? મંદીજન્ય નથી. માંગનું પ્રમાણ ભલે ઘટેલું છે પણ આપણે એમ કહીએ કે એક જ માંગ રેખા પર જે નીચી કિંમત હતી તેની જગ્યાએ ઊંચી કિંમતે એની વસ્તુની માંગ થાય. તો આવો જે આપણે એમ કહીએ કે ઘટાડો છે તે સંચાલક માટે બહુ અતિશય ચિંતાનો વિષય નથી હોતો, કારણ કે કિંમત એને મળી રહે છે, એની વસ્તુની ઊંચી કિંમત મળે છે, પેલા કરતા ઊંચી મળે છે, એને પરમેનન્ટલી આપણે કહીએ કે મંદીજન્ય વાતાવરણ નથી. પણ જ્યારે એવું થાય કે આખી જ માંગ રેખા ડાબી બાજુ તરફ શિફ્ટ થતી હોય, એટલે કે માંગમાં ઘટાડો થતો હોય, જો માંગનું સંકોચન નથી થતું, માંગમાં ઘટાડો થતો હોય. માંગનો ઘટાડો એટલે હું તો કે આની આપણે વ્યાખ્યા જાણી કરીએ, તમને સમજી લઈએ કે વસ્તુની કિંમત સ્થિર રહેતી હોય અને અન્ય પરિબળો, માંગને અસર કરતા અન્ય પરિબળોમાં જો ફેરફાર થતો હોય ત્યારે માંગમાં વધારો કે ઘટાડો જે થાય તેને આપણે માંગ વધારો કે માંગ ઘટાડો કહીએ છીએ. કે દાખલા તરીકે ગ્રાહક લોકોની આવક વધી હોય તો આપણે એમ કહીએ કે માંગમાં જે વધારો થાય તેને આપણે માંગ વધારો કહીએ. લોકોની આવક ઘટેલી હોય તો આપણે એમ કહીએ કે માંગમાં જે ઘટાડો થાય તેને આપણે માંગ ઘટાડો કહીએ છીએ. તો જ્યારે આપણે એમ કહીએ કે કિંમત સિવાયના અન્ય પરિબળોમાં ફેરફાર થતો હોય અને ત્યારે જો આપણે એમ કહીએ કે માંગમાં જે ઘટાડો કે વધારો થતો હોય તો એ એક જ રેખા પરનું એક સમતુલાના બિંદુથી બીજી સમતુલાનું બિંદુ અથવા એક જગ્યાથી બીજી જગ્યાનું પ્રયાણ નથી, પણ નવી માંગ રેખા એને લીધે અસ્તિત્વમાં આવે છે. જો આપણે એમ કહીએ કે માંગને અસર કરતા જો પરિબળો જો અનુકૂળ હોય તો આપણે કહી શકીએ કે માંગ રેખા જમણી તરફ નવી નિર્માણ થાય. પણ જો આપણે એમ કહીએ કે માંગને અસર કરતા પરિબળો જો પ્રતિકૂળ દિશામાં હોય તો નવી માંગ રેખા એની ડાબી બાજુ અસ્તિત્વમાં આવે. તો આને આપણે કહીએ છીએ માંગ ઘટાડો. અને આ માંગ ઘટાડો જે થાય તે કેવો હોય છે? મંદીજનક હોય. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકને આ માંગ વિધેય પરથી એ ખબર પડે કે પોતાની જે માંગ છે તે મંદીજન્ય છે કે મંદી વગરની માંગમાં ઘટાડો થયેલો છે. કારણ કે બંનેનું ઇન્ટરપ્રિટેશન જુદું છે, બંનેની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની અસરો બંનેની જુદી છે. એટલે સંચાલકે એ જાણવું ખૂબ અગત્યનું છે આના પરથી. બીજું આપણે એમ કહીએ છીએ કે પેઢીના સંચાલકો જે આપણે એમ કહીએ કે માંગમાં વધારો કરવાનું જે ઈચ્છે છે તે મોટે ભાગે કેવું હોય છે? માંગ રેખા નવી નિર્માણ થાય અને તે જમણી બાજુ તરફની હોવી જોઈએ. હવે ઘણી વખત આપણે જોઈએ કે પેઢીના કાબુ બહારના કેટલાક પરિબળો એવા હોય કે એમાં ઘણી વખત પેઢીએ કોઈ પણ જાતનો ખર્ચ નહીં કર્યો હોય અને માંગ રેખાનું સ્થાન એ જમણી બાજુ શિફ્ટ થાય. બરાબર. કેવા આપણે એમ કહીએ કે સંચાલકના જે બાહ્ય પરિબળો જેને આપણે આગળના પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા તે પ્રમાણે કે જેને આપણે ધંધાકીય વાતાવરણ કહીએ છીએ, કે ધંધાકીય વાતાવરણમાં જો પરિવર્તન થતું હોય તો સ્વાભાવિક છે કે આપણે એમ કહીએ કે માંગ રેખા એ જમણી બાજુ શિફ્ટ થાય. એના માટે કોઈ જાતનો ખર્ચ એને કરવો નહીં પડતો. કે ધારો કે આપણે એમ કહીએ કે અર્થતંત્રની કુલ રાષ્ટ્રીય આવક વધેલી હોય, રોજગારીમાં વધારો થયો હોય, હવામાન અનુકૂળ હોય, વરસાદ સારો પડ્યો હોય, કૃષિ ક્ષેત્ર આપણે એમ કહીએ કે સારું હોય, તેજીમય હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે પેઢી જે વસ્તુ બનાવે છે એ વસ્તુની માંગ વધે અને વેચાણ પણ વધે અને નફામાં પણ નોંધપાત્ર વધારો થાય. પણ આના માટે એને કોઈ વિશેષ ખર્ચો કરવો પડતો નથી. એટલે સંચાલકને અહીંયા પણ ઉપયોગી છે કે ભાઈ આ જે માંગ જે વિધેય છે એમાં જે અન્ય જે પરિબળો છે એ અન્ય પરિબળો પૈકીના એવા કેટલાક પરિબળો એવા પણ છે કે જે સંચાલકના કાબુ બહારના છે, એમાં જો પરિવર્તન થાય તો એ રીતે આપણે એમ કહીએ કે માંગમાં વૃદ્ધિ થાય. અને સંચાલક હંમેશા એવું જ ઈચ્છતો હોય કે ભાઈ નવી માંગ રેખા જમણી બાજુ તરફ સર્જાય.
પણ જ્યારે આપણે એમ કહીએ કે સંચાલક ત્યારે જાહેરાત ખર્ચ કરે, વિજ્ઞાપન ખર્ચ કરે, વેચાણ ખર્ચ કરે, ગ્રાહકોને એક પર એક વસ્તુ ફ્રી આપે, ગ્રાહકોને સગવડ આપે, ત્યારે આપણે એમ કહીએ કે સંચાલકે જ્યારે આવો ઈરાદાપૂર્વક જેને આપણે એમ કહીએ કે માંગમાં વૃદ્ધિ કરવી હોય તો ત્યારે આપણે એમ કહીએ કે પેઢીના સંચાલકે કેટલું ખર્ચ ઉઠાવવું પડે. એટલે અહીંયા સંચાલકીય નિર્ણયકરણમાં ખબર પડી જાય કે જો એને આપણે એમ કહીએ કે ઈરાદાપૂર્વક ગ્રાહકોની સંખ્યામાં વધારો કરવો હોય તો આટલા આટલા ખર્ચ કરવા જોઈએ, કારણ કે આટલાની અસર એ માંગ પર થાય છે, એનો અંદાજ એને માંગ વિધેય પરથી મળે છે. પછી હવે આપણે એમ કહીએ કે માંગ વિધેયના આધારે અત્યારના સમયમાં જો આપણે વાત કરીએ, મેં કીધું તેમ કે ભાઈ ઘણા બધા સોફ્ટવેર અવેલેબલ છે, ઘણી બધી આપણે એમ કહીએ કે સ્ટેટિસ્ટિકલ મેથડ, ગણિતના ઘણા બધા આપણે એમ કહીએ કે એવા પ્રમેયો છે, અથવા આપણે એમ કહીએ કે એવા સમીકરણો છે, અથવા તો એવા પ્રોગ્રામ્સ છે કોમ્પ્યુટરમાં કે એના આધારે દરેક જે માંગને અસર કરતા જે પરિબળો છે એ વ્યક્તિગત પરિબળોની અસરને અહીંયા છૂટી પાડી અને માપી શકાય છે. ભાઈ વસ્તુનું વેચાણ કે વસ્તુની પેઢીની માંગ વધારવી હોય તો એવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે એ માંગમાં કઈ રીતે વધારો કરી શકાય એને આ માંગ વિધેયના જે વ્યક્તિગત જે પરિબળો છે એના પરથી એને ખબર પડી જાય. એના માટે શું કરવાનું છે કે એના માટે આપણે જાણીએ તે પ્રમાણે કે જે સંચાલક પાસે પેઢીની જે ઐતિહાસિક માહિતી છે એ, અને આપણે ખાસ કરીને કહીએ કે ઇકોનોમેટ્રિક્સ ની જે પદ્ધતિઓ છે તે ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની જે ઇકોનોમેટ્રિક જે મેથડ્સ છે એ પદ્ધતિનો એને સહારો લેવો પડે. તો આપણે એમ કહી શકીએ કે સંચાલક જે છે તે સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયામાં પોતાની વસ્તુનું વેચાણ ને કયું પરિબળ પ્રભાવક રીતે અસર કરે છે એનો તાગ મેળવી શકે છે. ઓકે, તો અહીંયા આપણો માંગ વિધેયનો ખ્યાલ પણ પૂરો થાય છે. પછીનો જે આપણા આના પછીનો જે મુદ્દો છે ખાસ કરીને આપણે કહીએ તો એ છે માંગની મૂલ્ય સાપેક્ષતા. ઓકે, તો આપણે જઈએ આગળ કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતા એને આપણે માંગની કિંમત સાપેક્ષતા પણ કહીએ છીએ. આપણે જોઈ ગયા તે પ્રમાણે કે ભાઈ વસ્તુની જે માંગ છે એ આપણને ખબર છે કે અનેક પરિબળો પર આધારિત છે, બરાબર, અનેક પરિબળો પર આધારિત છે. એટલે માંગને અસર કરતા ઘણા બધા પરિબળો છે. આપણે એમ કહીએ કે આ બધા જે પરિબળો છે, નિર્ણાયકો છે, એ પૈકી કોઈ પણ પરિબળમાં ફેરફાર થાય તો એની ચોક્કસ અસર એ માંગમાં આપણને થતી જોવા મળે છે. આમ આપણે એમ કહીએ કે જે માંગનો ખ્યાલ છે, વસ્તુ કે સેવાની માંગ છે, તે કેવી છે? એક્ચ્યુઅલી સાપેક્ષ છે. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહ્યું તો અવલંબિત પરિબળ છે, સાપેક્ષ પરિબળ છે. વસ્તુની માંગ કેવી છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ નથી, ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. આપણે બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે કેવું છે, અવલંબિત પરિબળ છે. હવે આપણે માંગને નક્કી કરતા પરિબળો જોઈ ગયા, એમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે આવા જે માંગને નક્કી કરતા જે પરિબળો છે એમાં જ્યારે આપણે એમ કહીએ કે ફેરફાર થાય અને એને પરિણામે જો વસ્તુની માંગમાં જે ફેરફાર થાય તેને આપણે કહીએ છીએ માંગની સાપેક્ષતા. ફરી પાછું જો આપણે અહીંયા
મગજમાં તમારે ક્લિયર કટ થઈ જવું જોઈએ. ઘણી વખત તમને ઇન્ટરવ્યુમાં આવું પૂછે પણ ખરા કે ભાઈ માંગની સાપેક્ષતા અને માંગની મૂલ્ય સાપેક્ષતા વચ્ચેનો ભેદ શું છે ભાઈ? શું પૂછે? માંગની સાપેક્ષતા અને માંગની મૂલ્ય સાપેક્ષતા વચ્ચેનો ફેર શું છે? બોલો, કોઈને કઈ આઈડિયા આવશે આમાં? માંગની સાપેક્ષતા કોને કહેવાય અને માંગની મૂલ્ય સાપેક્ષતા કોને કહેવાય? બોલો, કોઈ જણ માઇક ઓન કરીને મને જવાબ આપો. છે કોઈને અંદાજ? જો હું બરાબર જવાબ આપું છું, બરાબર યાદ રાખજો, હા, ક્યારે પણ ભૂલાવવું નહીં જોઈએ. કે ધારો કે આપણે એમ કહીએ કે વસ્તુની માંગને અસર કરતા જે પરિબળો છે, માંગને નક્કી કરતા જે પરિબળો છે, માંગ નિર્ધારક પરિબળો છે, માંગ નિર્ણાયક પરિબળો છે, તો માંગના નિર્ણાયક જે પરિબળો છે એમાં જે ફેરફાર થાય અને એને પરિણામ સ્વરૂપ વસ્તુની માંગમાં જે ફેરફાર થાય એને માપતા આંકને આપણે માંગની સાપેક્ષતા કહીએ છીએ. એને આપણે કહીએ છીએ ડિમાન્ડ ઇલાસ્ટિસિટી. ઇંગ્લિશમાં શું કહેવાય છે? ડિમાન્ડ ઇલાસ્ટિસિટી. ફરી પાછું, માંગ નિર્ણાયક પરિબળોના ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં થતા ફેરફારના માપને માંગની સાપેક્ષતા અથવા તો એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ડિમાન્ડ ઇલાસ્ટિસિટી કહેવામાં આવે છે. એને માંગની સાપેક્ષતાઓ કહેવામાં આવે. ખાલી શું કહેવાય છે? માંગની સાપેક્ષતાઓ. હવે આપણે આગળના જ અત્યારે ચર્ચા કરીને ગયા તો કે ભાઈ માંગના જે નિર્ણાયક પરિબળો છે, નિર્ણાયક પરિબળો નક્કી કરતા પરિબળો છે, એમાં આપણે જાણીએ છીએ કે પહેલું પરિબળ છે કિંમત, બીજું પરિબળ છે આવક, ત્રીજું પરિબળ છે અવેજી અને પૂરક વસ્તુઓના ભાવો, અને ચોથું પરિબળ ધારો કે આપણે એમ કહીએ કે વિજ્ઞાપન અથવા તો વિજ્ઞાપન ખર્ચ છે. ઓકે, તો હવે આપણે એમ કહીએ કે આ જે ચાર પરિબળો છે આપણે અત્યારે આગળ ચર્ચા કરી ગયા તે પ્રમાણે આપણા સિલેબસમાં ચાર છે એટલે ચારનો અહીંયા આપણે ઉલ્લેખ કરીએ છીએ. તો કે ભાઈ કિંમતમાં, તો કે કિંમત એ માંગનું નિર્ણાયક પરિબળ છે. તો કે કિંમતમાં ફેરફાર થવાને પરિણામે વસ્તુ કે સેવાની માંગમાં જે ફેરફાર થાય તેને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. એને આપણે માંગની કિંમત સાપેક્ષતા કહીએ છીએ. જો હવે ક્લિયર થયું મગજમાં? માંગના નિર્ણાયક પરિબળોમાં ફેરફાર થવાને લીધે વસ્તુની જે માંગમાં ફેરફાર થાય તેને આપણે માંગની સાપેક્ષતાઓ કહીએ છીએ, ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહીએ છીએ. અને માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો વસ્તુની કિંમતમાં ફેરફાર થવાને લીધે માંગમાં જે કંઈ પણ ફેરફાર થાય તેને આપણે માંગની કિંમત સાપેક્ષતા ક્યાં તો માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. બીજું પરિબળ કે ભાઈ ગ્રાહકની આવકમાં, કુટુંબની આવકમાં જે ટકાવારી ફેરફાર થાય એને પરિણામ સ્વરૂપ વસ્તુની માંગમાં જે ફેરફાર થાય, જે ટકાવારી ફેરફાર થાય તેને આપણે માંગની આવક સાપેક્ષતા કહીએ છીએ. ત્રીજું પરિબળ આપણને ખબર છે કે સંબંધિત વસ્તુઓની કિંમતમાં ફેરફાર થાય તો તેને પરિણામ સ્વરૂપ માંગમાં જે ટકાવારી ફેરફાર થાય એને આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, માંગની સમસામી મૂલ્ય સાપેક્ષતા, ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. અને ચોથું પરિબળ છે માંગને નક્કી કરતું, એ છે વિજ્ઞાપન ખર્ચ, જાહેરાત ખર્ચ.
तो पेढ़ी द्वारा करवामां आवता जाहेरात खर्चने परिणामे मांगमां जे टकावारी फेरफार थतो होय एने आपणे कहीए छे मांगनो विज्ञापन, मांगनी विज्ञापन सापेक्षता। तो आ जे चारे चार सापेक्षताओनो ख्याल छे तेने आपणे मांगनी सापेक्षताओ कहीए छे। કિંમતને ધ્યાનમાં લઈએ તો માંગની મૂલ્ય સાપેક્ષતા, આવકને ધ્યાનમાં લઈએ તો માંગની આવક સાપેક્ષતા, અવેજી અને પૂરક વસ્તુઓના ભાવને ધ્યાનમાં લઈએ તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, અને જાહેરાત ખર્ચને ધ્યાનમાં લઈએ તો એને આપણે કહીએ છીએ માંગની વિજ્ઞાપન સાપેક્ષતા। ઓકે, તો હવે આપણે, હું માનું છું ત્યાં સુધી કાલે આપણે બાકીનો રિમેનિંગ પાર્ટ કાલે પતાવીશું, એટલે અહીંયાથી અટકીએ આપણે, કારણ કે તમે બી થાક્યા હશો, દોઢ કલાકથી ચાલે છે આપણી, બરાબર છે? તકલીફ હોય તો બોલો બાળકો, કઈ પણ। સંદીપ ફર્સ્ટ યરમાં હતું એટલે એટલું બધું અઘરું નહીં લાગતું, સહેલું છે। સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર નું એક એસાઇનમેન્ટ ઓનલાઈન મૂકેલું છે, બરાબર? તો તમે જરા જોઈ લેજો અને બને ત્યાં સુધી લખીને ફોટો પાડીને સ્કેન કરીને આપણી ટીમમાં એને અપલોડ કરી દેજો, થશે ને? હા સર। મયંક, એને છે ને હાથથી તમે લખી દેજો, પછી એનો ફોટો પાડીને અપલોડ કરી દેજો આપણા એમાં ટીમમાં, એટલે ચેક થઈ જાય ને નોંધાઈ જાય એમ। હા સર, ઓકે। ઘણા તો જોવાની તસ્દી પણ નથી લીધી ભાઈ, આ સોફ્ટવેર એવો છે કે તમે કશું બી કરો તો બધી જ માહિતી અતથી ઈટી સુધીની, ક્લાસમાં તો આપણે કદાચ થોડું ઘણું નજર બી નહીં જાય, પણ આ સોફ્ટવેર માઇક્રોસોફ્ટ એટલો સોલિડ બનાવેલો છે કે 129 કે એવા છોકરામાંથી ખાલી 6-7 જણાએ આમ આપણે એમ કે એસાઇનમેન્ટ જોયું છે। પછી આ સોફ્ટવેરમાં એટલી ખૂબી એ પણ છે કે ચાલુ મીટિંગે કોણ કેટલા વખત લેફ્ટ થયું, પાછું કોણ પાછું જોઈન્ટ થયું, આ બધી જ માહિતી અતથી ઈટી ઉડીની માહિતી ઓન પેપર પર અમને મળી જાય છે, બરાબર? એટલે આપણે આ એસાઇનમેન્ટ જે આપેલું છે કે તમારે જરાક લખી દેવાનું, તમે કહેતા હોય તો એની હું એક નોટ ફોટો પાડીને તમને અપલોડ કરી આપું, જેની પાસે ચોપડી હોય ને પોતાની જાતે બનાવવું હોય તો એ બનાવી શકે છે, સ્ક્રીનશોટ પાડેલા હોય તો સીધો લખાય બી એમાંથી, બોલો હવે કઈ તકલીફ હોય તો બોલો। તમે પેલું ગૂગલ ફોર્મ પર ફોર્મ ભરી દીધા તમારા? હા સર, હા સર ભરી દીધું, એટલે એમાં પરીક્ષાના ફોર્મ બી ભરાવ્યા કે ખાલી એડમિશન ફોર્મ જ છે એમાં? મને નથી લાગતું કે આ ક્લાસમાં તો બધું ક્યારે ચાલુ થાય, કદાચ સીધી પરીક્ષા આપવા બી તમારે આવવું પડે એવું થઈ જાય, બરાબર છે ને? તમે આપણે જે બાકી અર્ચના મેડમ વાળા પેપરો છે તે પણ વાંચવા માંડજો, હ ને? તમે સાહેબ ને તો ફરિયાદ કરો, ફોન કરીને વાત કરો, સાહેબ ને પણ કહો તો ખરા કે ભાઈ અમારે બીજા પેપરો નું હું। સંદીપ, સર ને પ્રિન્સિપલ સર ને ફોન પર વાત કરો કે સર અમારા અર્ચના મેડમ આ વખતે નથી આવ્યા, તો બીજું કઈ અમારે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવો તમે જરા, હે ને? ફોન તમે કરજો, મેં તો વાત કરી જ છે એમને, તમે કહો તો થોડીક અસર વધારે પડે,
પછી એ તો હું છે ને મારી પાસે બીજો રસ્તો પણ છે, બીજી કોલેજના પ્રોફેસર છે તેનો હું તમને તો વિડિયો લેક્ચર મોકલીશ. પણ અત્યારે આપણે એવું કરવું તો પછી સાહેબ એકદમ મજા નહીં આવે. પછી એવું થઈ જાય, આપણે પરમેનન્ટ માણસ જોઈએ. બરાબર. એટલે તમે જરાક સાહેબને રિક્વેસ્ટ ફોર્મમાં કરજો, વાત કરજો. એને આપણે ફરિયાદ નહીં કહીએ, ખાલી આપણે એને રિક્વેસ્ટ કહીએ કે સર આ રીતે કરી આપો અમને. સમય જાય છે, ઓગસ્ટ તો પૂરો થઈ ગયો. એક વખત કોલેજો બરાબર જો કદાચ ચાલુ થઈ ગઈ તો બધું ફટાફટ ફટાફટ ઇન્ટરનલ પરીક્ષા ગોઠવી દેવી પડે, એવું થઈ જાય. બરાબર ને? એટલે તમે સંદીપ વાત કરજો, રીટા, મેહુલ, કૃપા સર ને ફોન કરાય. બરાબર. અહીંયાથી અટકીએ આપણે બાળકો? હા સર, કાલે આપણે જોઈશું. બરાબર. હવે